पत्रांक 493 छपद नो पत्र चठ्ठू पद ते मोक्ष नो उपाय छे। चठ्ठू पद ते मोक्ष नो उपाय छे। जो कदी कर्म बंध मात्र थया करे एमज होय तो तेनी निवृत्ति कोई काले संभवे नहीं। पण कर्मबंधी विपरीत स्वभाव वाला एवं ज्ञान दर्शन समाधि वैराग्य भक्ति आदि साधन प्रत्यक्ष छे। जे साधना वड़े कर्मबंध शिथिल थाय छे, उपशम पामे छे, क्षीण थाय छे, माटे ते ज्ञान दर्शन संयमादि मोक्ष पदना उपाय छे। चठ्ठू पद पांचू पद मोक्ष पद छे। मोक्षनी प्राप्ति થઈ શકે છે પણ કેવી રીતે, તો કે એના પણ ઉપાય છે। કર્મ બંધને શિથિલ કરી શકાય, નાશ કરી શકાય અને એના ઉપાય જ્ઞાન દર્શન સમાધિ વૈરાગ્ય ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે। જ્ઞાન દર્શન સમાધિ એટલે ચારિત્ર અને ભક્તિ આદિ, જ્ઞાન દર્શન સમાધિ વૈરાગ્ય ભક્તિ આદિ, વૈરાગ્ય ભાવ અને ભક્તિ આદિ વડે પણ મોક્ષ મેળવી શકાય છે, એટલે કે એ પણ મોક્ષના સાધન છે। એના સંબંધિત અર્થમાં કૃપાલદેવ જણાવે છે, વૈરાગ્ય વગર સાચો ત્યાગ આવે નહીં, ત્યાગ વૈરાગ્ય સાથે જ હોય। એટલે ત્યાગ વૈરાગ્ય વિશે કૃપાલદેવ જણાવે છે કે આવેથી જ साचा मोक्ष मार्ग नो उपाय साधी शकाय छे। एटले त्याग वैराग न चित्त मां थाय न तेने ज्ञान अने अटके त्याग वैराग मां तो भूले निज भान। एना विषे कृपालदेव पत्रांक 643 मां जणावे छे, त्याग वैराग उपशम ने भक्ति मुमुक्षु जीवे सहज स्वभाव करी मुक्या विना आत्मदशा केम आवे। પણ શિથિલપણાથી પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે। ત્યાગ વૈરાગ ઉપશમ ને ભક્તિ, એ કૃપાળદેવ કહે છે, જીવે મુમુક્ષુ જીવે સહજ સ્વભાવ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે। ત્યાગ અંતર ત્યાગ ના લક્ષ્ય બાહ્ય ત્યાગ, બાહ્ય ત્યાગ પણ અંતર ત્યાગને અર્થે કાર્યકારી છે। માત્ર બાહ્ય ત્યાગ મોક્ષ આપી શકે નહીં। અંતર આત્મશુદ્ધિનો લક્ષ્ય હોય તો જ બાહ્ય ત્યાગ એને ઉપયોગી છે। એટલે ત્યાગ એને સાચો ત્યાગ અંતર ત્યાગ, અને વૈરાગ્ય એટલે અનાસક્ત ભાવ, ક્યાંય પણ પરપદાર્થોમાં આસક્તિ નહીં। ઉપશમ એટલે કષાયનું શમન, અને ભક્તિ સત્પુરુષના ગુણોમાં અનુરાગ। એ ત્યારે સહજ સ્વભાવ કરી મૂક્યા વિના, એટલે કે સ્વભાવમાં સહજ વણી લીધા વિના એ આત્મદશા કેમ આવે। આત્માની દશા જે સંપૂર્ણ શુદ્ધભૂત ચેતન ઘન છે, એ કેવી રીતે દશા પ્રગટે। જો જીવનમાં ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ નથી તો, એટલે સાચી આત્માની જે સ્વાભાવિક દશા છે પ્રગટાવી હશે તો જીવનમાં ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ મુમુક્ષુ જીવે સહજ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે। પણ શિથિલતાથી પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે। પણ આ જીવ શિથિલપણાથી પ્રમાદને લઈને આ ભૂલી જાય છે કે આ વસ્તુઓ પ્રાપ્ત કર્યા વિના તો મને કદી આત્મદશા પ્રાપ્ત નહીં થાય। વળી પત્રાંક 569માં કૃપાલદેવે કહ્યું, ત્યાગ કોને કહેવો, સાચો ત્યાગ કોને કહે, તો કે આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્ય અભ્યાસ નિવર્તવો તેને શ્રીજીન ત્યાગ કહે છે। તે તાદાત્મ્ય અભ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે। બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર ત્યાગ કહ્યો નથી એમ છે, તો પણ આ જીવે અંતર ત્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે। આત્મ પરિણામથી એટલે આત્માના ભાવોમાંથી જેટલો અન્ય પદાર્થનો તદ આત્મધ્યાસ તાદાત્મ્ય અભ્યાસ, એટલે એકાકારપણું, પર પદાર્થોમાં જે ગાઢ આસક્તિ છે તદ આત્મપણું છે, એને નિવર્તાવવું,
आत्मा परिणाम थी जेटलो अन्य पदार्थों तादात्म्य अध्यास निवर्तवो तेने श्रीजीन त्याग कहे छे। अंतरनी आसक्ति जेटली तूटे ते साचो त्याग छे। ते तादात्म्य अध्यास निवृत्ति रूप त्याग थवा अर्थे आ बाह्य प्रसंगनो त्याग पण उपकारी छे। अंतरमां रहेली अनादिनी पर पदार्थोमां जे ममता भाव राग भाव मोह भाव आसक्ति भाव तेने तोड़वा माटे बाह्य प्रसंगनो त्याग पण उपकारी छे। के भाई अंतर त्याग ज करवो छे, बाह्य त्याग आवे के न आवे एनी कई जरूर नथी एम नथी। बाह्य त्याग पण अंतर त्यागना लक्ष्ये कार्यकारी छे, उपकारी छे अने मददरूप छे। बाह्य प्रसंगना त्यागने अर्थे अंतर त्याग कहो नथी। बहारनो त्याग करवो छे एना माटे अंतर त्याग कहो नथी, पण अंतर त्यागने माटे बाह्य त्याग छे। बाह्य प्रसंगना त्यागने अर्थे अंतर त्याग कहो नथी एम छे, तो पण आ जीवे अंतर त्यागने अर्थे बाह्य प्रसंगनी निवृत्ति ने कहीं पण उपकारी मानवी योगी छे, तो पण आपणा आत्माए अंतर त्याग में बल मळे। केम के जीव निमित्त ने आधीन छे, जेवा निमित्त होय तेवो बनी जाय छे, माटे बाह्य प्रसंगनी निवृत्ति पण कर्तव्य छे। राग द्वेषना निमित्तों छोड़वा, संसारना असत प्रसंगथी दूर रहेवू, केम के जीव मोहाधीन छे, अनादिथी कर्मने आधीन थयेलो, जेवा निमित्त मळे तेवो थई जाय। सत्संगमां आवे सारा भाव करे, वरी संसारना विपरीत प्रसंगमां जाय तो पोते तरत ज मोही बनी जाय छे। माटे आवा प्रसंगोथी हमेशा दूर रहेवू। वड़ी पत्रांक 749 में कृपालजी जणावे छे त्याग वैराग विषे। नाननु फल वीरती छे, नानस्य फल वीरती। वीरती एटले त्याग, विरक्त भाव। नाननु फल वीरती छे, वितरागनु आ वचन सर्व मुमुक्षुए नित्य स्मरणमां राखवा योग्य छे। जे वाँचवाथी समझवाथी तथा विचारवाथी आत्मा विभाव थी, विभावना कार्यो थी अने विभावना परिणाम थी उदास न थयो, विभावनो त्यागी न थयो, विभावना कार्यनो ने विभावना फलनो त्यागी न थयो, ते वांचवू ते विचारवू अने ते समझवू अज्ञान छे। विचार वृत्ति साथे त्याग वृत्ति उत्पन्न करवी तेज विचार सफल छे एम कहेवानो ज्ञानीनो परमार्थ छे। नानस्य फल वीरती, जेटलू साचू जाण्यू होय सम्यक ज्ञान मळ्यू होय तो पछी सम्यक चारित्र आवू जोईए, नहीं तो ए जाणपणानो कोई अर्थ नथी, कोई किंमत नथी। झेर ने झेर जाण्या पछी झेर ने मूके नहीं तो एने कई जाण्यू ज नथी। नाननु फल वीरती छे, वितरागनु आ वचन सर्व मोक्षुए नित्य स्मरणमां राखू, हमेशा याद राखू के छे। जे वाँचवाथी समझवाथी विचारवाथी आत्मा जे स्वभाव नथी पोतानो, एवा रागवेश आदि विभावथी के विभावना कार्योथी के विभावना परिणामथी उदास न थयो, संसार प्रत्येने विरक्ति नहीं आवी, उदास भाव नहीं आव्यो, वैराग नहीं आव्यो, विभावनो त्यागी न थयो, विभावना कार्योने ने विभावना फलनो त्यागी न थयो, तो ते वाँचवू ते विचारवू ते समझवू अज्ञान छे। भले ने गमे एटला शास्त्रों भण्या होय पण एवो जीवन में कई मींडू छे, परिवर्तन नहीं आव्यू तो ज्ञानीओ के छे एने कई जाण्यू ज नथी, बधुं अज्ञान छे, एनुं जाणेलुं भोग छे, मात्र मान मोटाई वधारवा माटे छे। उड़तुं ए ज्ञान एने बंधन करावनार छे। जो आत्मार्थे ना आराध्या साध्ये बंधन सामू, जो आत्मार्थे ज्ञानी पुरुषना वचनो उपयोग नहीं कर्यो तो एज वचन एने बंधन रूप थाय छे। तलवार छे ते रक्षकनुं रक्षानुं साधन छे, पण एने वापरता चलावता न आवड़े तो हाथ कापी नाखे, पोताने ज मारी नाखे। तेमां ज्ञान छे एने आत्महितार्थे उपयोग नहीं कर्यो, मानार्थे कर्यो तो एने उड़तो संसार वधारी देशे। कृपालदेव उपदेश छायामो के छे, त्याग ऊपर हमेशा लक्ष्य राखवो, त्याग मोड़ो राखवो नहीं। श्राव के त्रण मनोरथ चिंतवा
सत्य मार्ग ने आराधन करवा माटे माया थी दूर रहो, त्याग कर्याज करवो, माया केवी रीते भूलवे छे ते प्रत्ये दृष्टांत। कृपाल के त्याग ऊपर हमेशा लक्ष्य राखो, त्याग कोई दिवस मोड़ो नहीं राखो। श्रावक के तरण मनोरथ चिंतवा, इतले परिग्रह ममता तजी करी पंच महाव्रत धार, अंत समय आलोचना करूं संथारो सार। तीन मनोरथे कया जे धावे नित मन, शक्ति सार वर्ते सही पावे शिव सुख धन। ते धन्य छे कि मोक्ष सुख ने पाम से। कौन? तो के त्रण मनोरथ जे चिंतवे ते, एक तो परिग्रह ममता तजी करी, परिग्रह प्रत्येनो मारापणानो भाव मुकी दे, मूर्छा त्यागे, मारू कई नथी। साचा अंतरकरणे एवो भाव केळवे के पुण्याधीन बधुं मळ्युं छे, बधुं ज पड्युं रहेवानुं, एमां मारुं छे ज नहीं, बधुं पुद्गलनुं छे। हूँ तो मारो असंख्यात प्रदेश आत्माना एज मारुं स्वरूप छे, सिवाय मारुं कई छे ज नहीं। एम परिग्रह ममता तजी करी पंच महाव्रत धार, पंच महाव्रत अहिंसा सत्य चौर्य ब्रह्मचर्य ने परिग्रह त्याग, पंच महाव्रत के अणुव्रत रूपे एने ग्रहण करवानो हमेशा भाव राखे। अने अंत समय आलोचना अने अंत वक्ते सर्व प्राणियों ने खमावी अने आ देह त्याग करूं, अंत ने संथारो करूं, एम परिग्रह ममता तजी करी पंच महाव्रत धार, अंत समय आलोचना करूं संथारो सार। तीन मनोरथे के એટલે કૃપાલ દેવ કે શ્રાવકે ત્યાગ મોડો નહીં રાખવો અને હંમેશા ત્રણ મનોરથ ચિંતવા, સમાધિ મનની ભાવના રાખવી, સત્ય માર્ગને આરાધન કરવા માટે માયાથી દૂર રહેવું। ભગવંતોએ જે સાચો મોક્ષ માર્ગ આપણને બતાવ્યો છે એનું આરાધન કરવા માટે માયા મોહથી દૂર રહેવું, ત્યાગ કર્યા જ કરવો, माया केवी रीते भूलवे छे ते प्रत्ये दृष्टांत। कृपाल देव माया थी दूर रहेवा केम के छे कि माया मोह आत्मा ने अनेक रीते भूलवी दे छे। एना पर एक दृष्टांत आप्यो, कोई एक सन्यासी हसे ते एम कह्या करे कि ते हूँ तो माया ने गरवा दऊ नहीं, एटले माया ने फावा नहीं दऊ, नग्न थईने विचरीश। त्यारे मायाए कह्युं कि हूँ तारी आगळ ने आगळ चालीश, જંગલમાં એકલો વિચરીશ, એમ સંન્યાસી કહ્યું, ત્યારે મને શું કરીશ તું? હું જંગલમાં એકલો વિચરીશ, નગ્ન વિચરીશ, ત્યાં માયા મોહ, મારે જંગલમાં કોણ શું કરશે? ત્યારે માયાદેવીએ કહ્યું કે હું સ્વામી થઈશ, ત્યાં પણ તને નહીં છોડું। સંન્યાસી પછી જંગલમાં રહેતા અને આ કાંકરા અને આ રેતી બે સરખા છે, કાંકરા હો કે રેતીઓ બધે સરખું છે, એમ કહીને રેતી પર સૂતા, કાંકરા પર નહીં, માયા છેતરી ગઈ। સંન્યાસી પછી જંગલમાં રહેતા અને કાંકરા કે રેતી બે સરખા છે એમ કહી રેતી પર સૂતા, પછી માયાને કહે કે તું ક્યાં છે? માયાએ જાણ્યું કે આને ગર્વ બહુ ચઢ્યો છે, એટલે કહ્યું કે મારે આવવાનું શું કામ છે? મારો મોટો પુત્ર અહંકાર તારી હજુરમાં મૂકેલો હતો, તને અહંકાર આવી ગયો, મને તું શું કરવાની હતી? માયા આ રીતે છેતરે છે, માટે જ્ઞાની કહે છે કે હું બધાથી ન્યારો છું, સર્વથા ત્યાગી થયો છું, અવધૂત છું, નગ્ન છું, તપશ્ચર્યા કરું છું, મારી વાત અગમ્ય છે, મારી દશા બહુ જબરી સારી છે, બહુ સારી છે, માયા મને નડશે નહીં, એવી માત્ર કલ્પનાએ માયાથી છેતરાવું નહીં, પોતાના માત્ર ગુણો જ ગાવા, અને હું તો બધાથી ન્યારો છું, હું તો સર્વથા ત્યાગી થયો, અવધૂત છું, નગ્ન છું, તપશ્ચર્યા કરું છું, જંગલમાં રહું છું, મારી તો વાત ગમ પડે એવી નથી, અગમ્ય છે, મારી દશા બહુ સારી છે, માયા મને નડશે નહીં, એવી માત્ર કલ્પનાએ માયાથી છેતરાવું નહીં। અર્થાત સદા જાગૃત રહેવું, ત્યાગ મોળો રાખવો નહીં, ત્યાગ વિના વૈરાગ્ય, ત્યાગ માટે વૈરાગ્ય છે, વૈરાગ્ય વગર ત્યાગ ટકે નહીં। ત્યાગ ના ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાય જી, અંતર ઊંડી ઈચ્છા ઘણી, તે કેમ કરીને ત જાય જી,
त्याग नाटके रे वैराग्य विना। साचो अंतर त्याग तेने टकाव माटे वैराग्य भाव जोईशे, विरक्त भाव जोईशे। अंतर मां वासना आसक्ति पड़ी हशे, त्याग टके नहीं। लोक लज्जाए भले सेवो पड़े पण एने संसार थी छोड़ावे नहीं, केम के अंतर मां मेळवानी इच्छा पड़ी छे। माटे ए त्याग मात्र बाह्य त्याग छे, अंतर त्याग नहीं। वड़ी कृपालदेव उपदेश छाया मां त्याग वैराग्य विषय जणावे छे। सत्पुरुष करता मुमुक्षु नो त्याग वैराग्य वधी जवो जोईए। सत्पुरुष करता मुमुक्षु नो त्याग वैराग्य वधी जवो जोईए। मुमुक्षुए जागृत जागृत थई वैराग्य वधारवो जोईए। नानी ने कंईक उद्याधीन वर्तन में शिथिलता होय तो पण अंतर थी विरक्त होवाथी बाह्य उपाधि में प्रवर्ते छतां एमने बाध नथी। ज्यारे आपणे तो निमित्त ने आधीन छीए, ज्ञान दशा अभी नहीं, माटे निमित्त मळे तरत ज मोही थई जईशुं, रागी बनी जईशुं। माटे मुमुक्षुए त्याग वैराग्य विशेष जागृत रहे, एटले के छे सत्पुरुष करता पण मुमुक्षुओ नो त्याग वैराग्य वधी जवो जोईए। मुमुक्षुए जागृत जागृत थी वैराग्य वधारवो जोईए। सत्पुरुषनो एक पण वचन सांभळी पोताने विशे दोषो होवा माटे बहु ज खेद राखशे अने दोष घटाडशे, त्यारे ज गुण प्रगटशे। हमेशा मुमुक्षुए पोतानो अल्प दोष जोईने पण तेना प्रत्ये विशेष खेद भाव राखशे तो अने दोषो घटाडशे तो ज आत्माना गुण प्रगटशे। सत्संग समागमनी जरूर छे, बाकी सत्पुरुषो तो जेम एक वटे मार्गु बीचे बीजा वटे मार्गु ने रस्तो बतावी चाल्या जाय छे, तेम बतावी चाल्या जाय छे। गुरु पद धरावा के शिष्यो करवा माटे सत्पुरुषनी इच्छा नथी। सत्पुरुषो तो एक वटे मार्गु रस्ता में जतो कोई मुसाफर बीजा ने रस्तो बतावी चाल्यो जाय, एक एनी साथे आवे नी के भाई क्यां जवुं छे, आणंद जवुं छे, तो के बीजाओ पेली बाजू मार्ग छे, आ रीते जजो, बोरिया आवशे, संदेशर आवशे के करमसद आवशे, पण एक एने साथे नहीं जाय, चालो हुं तमने आणंद सुधी मूकी आवुं। तेम नानी पुरुषो वटे मार्गनी जेम रस्तो बतावी चाल्या जाय छे। आ मोक्ष मार्ग छे, आ संसारनो मार्ग छे, आ दुःखनो मार्ग छे, आ सुखनो मार्ग छे, तमारी जे इच्छा ते प्रमाणे करो। सत्पुरुषो तो जेम एक वटे मार्गु बीजा वटे मार्गु ने रस्तो बतावी चाल्या जाय छे, तेम बतावी चाल्या जाय छे। गुरु पद धरावा के शिष्यो करवा माटे सत्पुरुषनी इच्छा नथी, एने कोई शिष्य जोईता नथी के पोताने गुरु बनवू नथी। समझ्या ते समाया, एमने कई मोटाई जोईती नथी, माटे ज साचू गुरुपुण पाम्या छे। आखा जगतना शिष्य थवा रूप जेने दृष्टि वेदी नथी ते गुरु थवाने योग्य नथी। एटले गुरुपद धरावा के शिष्यो करवा माटे सत्पुरुषनी इच्छा नथी। एटले त्याग वैराग्य ए पण मोक्ष प्राप्तिना उपाय छे, आत्मज्ञान प्राप्त करवामां अत्यंत आवश्यक छे। आनी जरूर छे, एना वगर तो आत्मज्ञान आवे ज नहीं, तो केवलज्ञान क्यांथी आवे, केवलज्ञान ना आवे तो मोक्ष क्यांथी आवे, मुक्ति क्यांथी था। माटे पहलो त्याग वैराग्य जोईशे। पत्रांक 506 मां कृपाळुदेव वैराग्यनी व्याख्या करे छे। ग्रह कुटुंबादी भावने विषे अनासक्त बुद्धि थवी ते वैराग्य छे। घर कुटुंब आदि सगावाला बधामां अनासक्त बुद्धि थवी, आमो मारू कोई नथी, हूँ देहादि स्वरूप नथी, देह स्त्री पुत्रादि कोई पण मारा नथी, तो तू कोण छू, शुद्ध चैतन्य स्वरूप अविनाशी एवो हूँ आत्मा छू, एम आत्मभावना करता राग द्वेषनो क्षय था। एम ग्रह कुटुंबादि प्रत्ये ग्रह कुटुंबादि भावने विषे अनासक्त बुद्धि थवी ते वैराग्य छे। पत्रांक 644 में जणावे छे, आपणा आत्मानी अनादिथी आत्माने विपरीत अभ्यास छे, तेथी वैराग्य उपशमादि भावोनी परिणति
एकदम न थई शके। आज नो आज के मारे तो बधो वैराग्य त्याग लावी देवो छे, न पण आवे। पूर्व नो आराधक पण न होय तो त्याग वैराग एटला शीघ्र नहीं आवे। अनादिथी विपरीत अभ्यास छे, तेथी वैराग्य उपशमादि भावोनी परिणति एकदम न थई शके, किंवा थबी कठिन पड़े। तथापि निरंतर ते भावो प्रत्ये लक्ष्य राखिए अवश्य सिद्धि थाय छे। तथापि निरंतर हमेशा ए भावो प्रत्ये, एटले मारे वैराग्य भाव लावो छे, अनासक्त थवू छे, कषायो घटाड़वा छे, एवो जो लक्ष्य होय। तथापि निरंतर ते भावो प्रत्ये लक्ष्य राखिए अवश्य सिद्धि थाय छे। भले ने अनादिकालनो राग होय के कषायो होय, घटे छे, माटे जरूर मटे छे। अने पूर्वे अनंता सिद्धो सिद्ध दशाने पाम्या ते पण आ वैराग उपशमना ज बड़े कषायोना संबंधी सर्व पदार्थो प्रति विरक्त भाव करे थया छे, माटे थई शके छे। सत्समागमनो योग न होय त्यारे ते भावो जे प्रकारे वर्धमान था ते प्रकारना द्रव्य क्षेत्रादि उपासवा, सत्समागमनो योग नहीं होय त्यारे आ वैराग उपशम भाव के रीते वर्धमान पामे तेवा द्रव्य क्षेत्र काल भाव उपासवा। सत्शास्त्रनो परिचय करवो योगी छे, सत्संगनो निमित्त न होय तो एने सत्शास्त्रनो परिचय राखवो, तो पछी वैराग्य दशा जागृत रहे। सत्शास्त्रनो परिचय करवो योगी छे, सौ कार्यनी प्रथम भूमिका विकट होय छे तो अनंत कालथी अनभ्यस्त एवी मुमुक्षुता माटे तेम होय एमा कई आश्चर्य नथी। प्रत्येक कार्यनी प्राथमिक भूमिका मुश्किल होय छे, तो आवा वैराग उपशम प्राप्त करवामां जीवने मुश्केली पड़े, अनभ्यस्त छे, अभ्यास नथी एनो, माटे एमां मुश्केली मुमुक्षुने पड़े तो एमां कोई नवाई नथी। पण वैराग्यनु सुख शांतिनु जेम जेम अनुभवाशे तेम तेम पछी एने सहज रीते एमां ज रहेवानो भाव थशे। वळी व्याख्यान सारमां कह्युं, ज्ञान वैराग्य साथे ने वैराग्य ज्ञान साथे होय छे, एकला न होय। ज्ञान सम्यक ज्ञान वैराग्य साथे ज होय, अने वैराग्य ज्ञान साथे होय, एकला न होय। साचो वैराग्य होय तो सम्यक ज्ञान होय, सम्यक ज्ञान होय तो साचो वैराग्य पण होय। ज्ञान वैराग्य साथे ने वैराग्य ज्ञान साथे होय छे, एकला न होय। वैराग्य श्रृंगार साथे न होय, अने श्रृंगार साथे वैराग्य न होय। श्रृंगार नी भावना श्रृंगार रस साथे वैराग्य भाव नहीं होय, अने वैराग्य साथे श्रृंगार नहीं होय। वितराग वचन नी असर थी इंद्रिय सुख नीरस न लाग्या तो ज्ञानी ना वचनों काने पड़या नथी एम समझवू। वितराग भगवंत ना निर्विकारी वचनो वड़े इंद्रिय सुख जो जीवने नीरस न लाग्यूं तो कृपाल देव कहे छे ने ज्ञानी ना वचनो कान में पड़या ज नथी, सांभळ्या ज नथी। वीतराग वचननी असर थी इंद्रिय सुख नीरस न लाग्या तो ज्ञानी ना वचनो काने पड़या नथी एम समझवू। चौथू, ज्ञानी ना वचनो विषयनु विरेचन करावनारा छे। ज्ञानी पुरुषना वचनो यथार्थ वाँचे विचारे अने परिणमे तो विषयनु विरेचन थाय ज। विरेचन एटले जुलाब, बधा विषय कषायना भावो निकली जाय, अने ए न निकले तो एने ज्ञानी पुरुषना वचननो यथार्थ वाँचन श्रवण मनन निधि ध्यासन कर्युं ज नथी। उपलक्यू छे बधुं, एना जीवनमां परिणम्युं नहीं तो बधुं भोग छे। ज्ञानीना वचनो विषयनुं वमान विरेचन करावनारा छे, एटले साची रीते यथार्थ आराधन करावामां आव्युं होय तो एने वैराग्य उपशम आव्या विना रहे नहीं। प्रभु श्रीजी हवे कहे छे के खरो त्याग ते अंतरनो त्याग छे, खरो त्याग ते अंतरनो त्याग छे। एकलो बाह्य त्याग मोक्ष अर्थे थतो नथी, मात्र बाह्य त्यागी बनी जंगलमां भले रहे पण माया त्याय क्षेत्रे माया मोह, अंतर त्याग साथे होवो जोईए।
खरो त्याग अंतर त्याग छे। अंतर त्याग ना लक्ष्य बाह्य त्याग कार्यकारी छे, पण बाह्य अंतर त्याग नो लक्ष्य ज नथी। अने माए मात्र वेश धारण करी त्यागी नो साधु नो अने मानी ले कि अमने तो ज्ञान दर्शन ने चारित्र पण आवी गयो, तो एनु कल्याण नहीं था। अंतरनी वासना जाय नहीं, बाह्य त्यागना मोहना निमित्तो मुकी दई, हमेशा निरंतर अंतरात्म जागृति राखी विषय खिसाय ने दूर करवानो प्रयास करे तो ज एनो अने बाह्य त्याग एने कार्यकारी ज लाभकारी छे। पण जाणे हवे तो आपणे बाह्य त्याग पण आवी गयो, चारित्र पण आवी गयो, ए बधुं आवी गयो, शास्त्रोनुं ज्ञान छे उपलक्ष्युं, देवगुरु धर्म प्रत्ये उपलक्षी श्रद्धा, अने वळी आजुओ वेश आवी गयो, ए बधुं आवी गयो, पछी मात्र खाई पीन पड्या रहे तेथी कल्याण नहीं था। कृपालदेवे जेम मुनियों ने पूछ्युं कि शुं करो छो, तो के सवारमां चा पाणी वरी लावीए छे, बपोरे भोजन वरी लावीए, फरी बपोरे चा वरी लावीए, सांजे फरी वर लावीए, अने रात्रे प्रतिक्रमण कहीने सूई जईए छे, छीकणी लावीए वरी लावीए। તે કૃપાલ કે ચા પાણી વરી લાવા કે છીકણી વરી લાવી ખાઈ પી સુઈ જવું, એનું નામ જ્ઞાન દર્શન ચારિત્ર, આના માટે આ દીક્ષા છે। નિરંતર આત્મ જાગૃતિ રહે એના માટે જ્ઞાનીઓએ આ ચારિત્ર મોક્ષ માર્ગનો સાવ નિકટ ઉપાય બતાવ્યો। એને એવી દુરુપયોગ કરે તો એનું કલ્યાણ તો નહીં થાય, પણ વિશેષ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન થવાથી દુર્ગતિ થાય। बाह्य त्याग पण वासनानो सद्भाव होई शके छे। एना माटे एक दृष्टांत आप्यु छे विक्रम चरित्रमां, राजा विक्रमादित्य जेना संबत चाले छे, विक्रमादित्य ने मंत्री एक बार देश विदेश फरवा जता हता। एक जता एक नगरी नी बार एक सन्यासी ने जोया अने एना प्रति विक्रमादित्य ने आकर्षण थयुं अने बोली उठ्या કે આ મહાત્મા કેવા નિષ્ક્રિય છે, કેવા અદ્ભુત ધ્યાનમાં બેઠા। પણ મંત્રી વિચક્ષણ હોય છે એટલે એને કહ્યું કે મહારાજ, પરીક્ષા કરીએ તો ખ્યાલમાં આવે કે કેવા એ નિષ્ક્રિય છે। એટલે મંત્રીએ સંન્યાસી ધ્યાનમાં બેઠા છે એટલે કહ્યું કે મહારાજ, આપણે અમારા મહારાજની અમારા રાજા વિક્રમાદિત્ય આપના પર પ્રસન્ન થયા છે અને આપણે આ હીરાની મુદ્રિકા ભેટ આપવી છે, પણ આપ તો ધ્યાનમાં બેઠા છો તો એ શું કરીએ। એ સાંભળીને મહાત્માએ મોઢું પોળું કર્યું કે અહીંયા મૂકી દો, આ મોઢામાં તમારે આપી છે ને અહીંયા મૂકી દો। ત્યારે મંત્રીએ શું ચાલ ચલાવી કે એક ધૂળની ચપટી ભરી અને આવા નિષ્ફળ છે વાત કરી એનામાં મોઢું પોળું કર્યું, એટલે તૃષ્ણા ઈચ્છા વાસનાથી યુક્ત છે એટલે એને એને શું આપે એમ કરીને ધૂળની એક મુઠ્ઠી ભરીને એના મોઢામાં ફેંકી। અને મંત્રી બોલી ઉઠ્યા કે મહારાજ, આપના પ્રભાવે તો અમારી આ મુદ્રિકા પણ મોઢામાં મૂકતા ધૂળ બની ગઈ, અમારી આ મુદ્રિકા પણ માટી બની ગઈ, તમારો એવો પ્રભાવ। આ જીવ આમ બાહ્યથી ત્યાગનો માત્ર ડોળ કરે, જ્યારે અંતરમાં તો વાસના ભરેલી હોય છે। અને અંતર ત્યાગ સાચો ત્યાગ છે, બાહ્ય ત્યાગ ઉદયાધીન હોય કે ન હોય, પણ અંતર ત્યાગ છે તો એનું કામ થાય છે। કૃપાલ કે ચાંદીનો રૂપિયો હોય ભલે ને એના પર છાપ ન હોય તો એની કિંમત જાય નહીં, અને કથિરનો રૂપિયો હોય છાપ મારેલી હોય ભલે ઉપર સિક્કો પણ છે કથિરનો તો એના કદાપ કદી પૈસા આવે નહીં। તેમ બાહ્ય ત્યાગ છે પણ અંતરમાં વાસના છે તો એનો બોધ પણ વાસી છે, એ પોતે પણ સતને પામ્યો નથી તો બીજાને ક્યાંથી પમાડી શકે। જ્યારે કૃપાળુદેવ જેવાને ઉદયાધીન ધર્મ સ્થિતિ છે છતાં અંતરંગ મુનિવરો મુનિઓમાં શ્રેષ્ઠ જેની અંતરાત્મ દશા છે તો એને હજારોને માર્ગદર્શન આપ્યું। એટલે પ્રભુશ્રી કે ખરો ત્યાગ તે અંતરનો ત્યાગ છે, એકલો બાહ્ય ત્યાગ મોક્ષને અર્થે થતો નથી। ઉપદેશામૃતમાં પ્રવશી કે છે ફરી, ત્યાગ વૈરાગ્ય ઉપસંભાવ વધે અને સંસાર ઉપરથી ઉદાસીનતા થાય, સંસારની માયાનું તુચ્છપણું સમજાય, લૌકિક મોટાઈ તે ઝેર ઝેર અને ઝેર છે એવો ભાવ થાય,
अने जेम लोकोत्तर दृष्टि एटले आत्मा ने सम्यक दर्शन नी सम्यक ज्ञान नी अने सम्यक चारित्रनी प्राप्ति थाय तेवो पुरुषार्थ वर्धमान करवो तेज मनुष्य भवनु कर्तव्य छे। तेज मोक्ष प्राप्ति नो साचो उपाय छे। मोक्ष नो उपाय त्याग अने वैराग्य छे। प्रभु श्री के त्याग वैराग्य ने उपशम वधे संसार प्रत्ये ने विरक्त भाव आवे उदासीनता आवे संसार नी मायानो माननो मोटाईनो तुच्छपणु समझाय लोकाय लौकिक मोटाई ने झेर झेर अने झेर रूप माने एवो भाव था लौकिक मोटाई ते झेर झेर अने झेर छे एवो भाव था अने जेम लोकोत्तर दृष्टि एटले आत्माना गुणों मूल गुणों सम्यक दर्शन सम्यक ज्ञान ने सम्यक चारित्रनी प्राप्ति था एवो पुरुषार्थ वर्धमान करवो तेज मनुष्य भवनु कर्तव्य छे। रत्नत्रयनी प्राप्ति करवी आ मनुष्य देहमां एज कार्यकारी छे तो ज मोक्ष प्राप्ति थई शके बीजी रीते नहीं। गम्मे एटलो बाह्य त्याग करे पण लोकोने रंजित करे चमत्कार बतावे पण एथी पण एनू हित नहीं थाय अने पोते बूड़े बीजाने बुड़ाड़े एना माटे प्रभु श्री एक दृष्टांत उपदेशामृत 283 पृष्ठ पर आप्यु छे के एक त्यागी हतो ते खाय दररोज छतां कदी निहार करतो नथी एवी वात बधे फैलावा लागी। प्रभु श्री दृष्टांत कहूं एक त्यागी महात्मा सन्यासी अने आवी वात फैलाई कि आ महात्मा तो एवा छे कि रोजे भोजन करे पण कदी संडास जाय ज नहीं। ये बात एक जैन ना जाणवामां आवी एने थयुं कि आहार छे तो निहार होवो ज जोईए जाय क्यां भोजन। एटले एणे शुं कर्युं एने परीक्षा करवा माटे एक मिठाई लई अने पेला त्यागी महात्मा पासे गयो खूब भाव भक्ति देखाड़ी एमने बराबर जमाड़ी अने एमनी सेवामां हाजर रहेवा माटे रजा मांगी आपनी मने सेवा आपो आपनी सेवा मने रहेवा दो एम पेला जईने एमनी आज्ञा मांगी अने तेमनी सेवामां रह्यो। आखो दिवस तो कहीं जणायुं नहीं पण सवार थवा आव्युं त्यारे बाबाजी नहावा जवा निकळ्या त्यारे पेलो जैन माणस भाव भक्ति साथे रहेलो ए पण एमनी साथे गयो। बाबाजी नहाता नहाता डूबकी मारी गया एटलामां ऊपर विस्टा तरी आवी एटले पेला जैने कह्युं बाबाजी हवे बहार निकळो आ लींडी ऊपर देखाई आम लोकोने तमाशो देखाड़ी तेणे आहार होय तेणे निहार होय ज ए वात जणावी बधुं पोकल बहार पाड्युं। तेम गम्मे तेवा बहार चिन्हे देखाय पण साचुं तेज साचुं छे। पुरुष के गमे एटलो बहारथी महात्मा देखाय पण अंदरनी पोकल अंदरनुं बहार आववानुं छे एम साचुं तेज साचुं छे। हुं समजुं छुं मने समझाय छे ते साचुं छे अने आनुं खोटुं छे ए बधी वातो मूकी एक ज्ञानीए जोयुं छे ते साचुं छे ए ऊपर रहेवानी जरूर छे। मने समझाय छे हुं कहुं छुं तेज बराबर छे ए बधुं प्रवृत्ति के खोटुं छे ए बधुं हवे मूकी दो तमारुं डापण ते पर मूक मींडू ने ताण चोकड़ी अने ज्ञानीए जाण्युं ते साचुं छे ते ऊपर रहेवानी जरूर छे। कोई कहे कि हूँ एम समझू छू तो पण भूल छे। कोई कहे हूँ एम समझू छू तो पण भूल छे। ज्ञानीनी छाप जोईए हूँ एम समझू छू के मने तो समकी छे तो के कोणे छाप आपी। ज्ञानीनी छाप जोईए पोतानी मेळे मानी लेवा जोग नथी। वड़ी प्रवशी कहे वैराग्यना निमित्तथी वैराग्य थाय छे। सत्संग वैराग्यना निमित्त छे। जीव निमित्ताधीन छे निमित्ते करीने जेने हर्ष थाय छे निमित्ते करीने जेने शोक थाय छे निमित्ते करीने जेने इंद्रिय जन्य विषय प्रत्ये आकर्षण थाय छे इत्यादि कहीने कृपालदेव कहूं तेवा तेवा निमित्तोनो जीवे त्याग करवो घटे छे अने नित्य प्रति सत्संग करवो घटे छे। एटले प्रवशी के वैराग्यना निमित्तथी वैराग्य थाय छे। सत्संग ए वैराग्यनुं निमित्त छे।
અહીંયા કોઈ રાગ દ્વેષના કારણો નથી, કોઈ વેપાર નથી કે કોઈ વ્યવહાર નથી, કોઈ લેણ દેણ નથી, માટે આવા નિમિત્તો મોહના રાગના બહુ જ ઓછા જ નહીવત છે. સત્સંગ એ વૈરાગ્યનું નિમિત્ત છે. વિષય વિકારના નિમિત્તથી વૈરાગ્ય થાય નહીં પણ વિકાર થાય. વિષય વિકારના નિમિત્તથી વૈરાગ્ય થાય નહીં પણ વિકાર થાય. અહીં સત્સંગમાં નાની પુરુષના વચનો વંચાય છે, વિચારાય છે, ત્યાં શું થાય છે? ભાવ કપાઈ જાય છે, હજારો ભાવ નાશ થાય છે. પુરુષ કે આ સત્સંગમાં શું થાય છે? તો કે જ્ઞાની પુરુષના વચનો વંચાય છે, તે વિચારાય છે, તો ત્યાં શું થાય છે? પછી પોતે જવા વાળ્યો કે ભાવ કપાઈ જાય છે, હજારો ભાવ નાશ થાય છે. કરોડોની કમાણી છે પ્રભુ શ્રી, કે લાખ બે લાખ હોય તો દેખાય પણ અહીંયા તો રોજો કરોડોની કમાણી છે. એ પુણ્યનો કોઈ પાર નથી. સત્સંગનો એક શબ્દ માત્ર કેટલો બધો ગુણ કરી શકે. કાચીડામાંથી પોપટ બનાવી દીધો, પોપટમાંથી રાજપુત્ર બનાવી દીધો, એટલો એક સત્સંગ શબ્દ અને બ્રહ્મચારી એવા નારદના દર્શનથી એટલું પરિણામ આવ્યું. તો જે એના અંતરાત્મામાંથી શુદ્ધ નાની પુરુષોના આત્માને સ્પર્શીને નીકળેલી વાણી એ શ્રવણ આવીએ કેટલો લાભ થતો હશે એ જ્ઞાની જ જાણે છે. માટે પ્રવશી કે પ્રભુ સત્સંગમાં તો જે વંચાય છે, વિચારાય છે, ત્યાં શું થાય છે? ભાવ કપાઈ જાય છે, હજારો ભાવ નાશ થાય છે. વળી પ્રવશીએ કહ્યું, સ્ત્રીને જોઈને વિકાર થાય છે પણ સ્ત્રીને જોઈને તો વૈરાગ્ય થવો જોઈએ. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. પણ સ્ત્રીને જોઈને તો વૈરાગ્ય થવો જોઈએ. હાડકાં માંસ ચામડું લોહી પરુ વિષ્ઠા મળમૂત્ર આદિ ગંધથી ભરેલો તે કોથળો છે. કહ્યું છે, નારી બની કાહે કે વિચાર કછું કરે નાહી, રીજી રીજી મોહી રહે ચામ કે બદન મેં. નારી બની કાહે કે નર કે નારી શાના બનેલા છે? માંસ હાડકાં લોહી પરુ વિષ્ઠા મળમૂત્રની ખાણ છે. સપ્ત ધાતુનો બનેલો આ દેહ છે, ને એક ચામડી માખની પાંખ જેવી એના ઉપર છે, એને લઈને એને રાગ થાય છે, વિચાર નથી. તેથી એ કર્મો અનાદિનું આ ચાલ્યું આવે છે મોહ, એને લઈને આ દર્શન મોહને લઈને આ વિપરીતતા છે. વસ્તુ તત્વ વિચારે તો એને કાળે કરીને મોહ મંદ થઈ શકે છે. હાડકાં માંસ ચામડું લોહી પરુ વિસ્તા મળમૂત્રાદિ ગંધથી ભરેલો તે સ્ત્રી કે પુરુષનો દેહ છે. વિચાર કછું કરે નહીં, રીજી રીજી મોહી રહે ચામ કે બદન મેં. ચામડાનું મોઢું એના પર આજી રાજી થઈ થઈને મોહે છે, પણ અન્નદ ભરેલો શું? તો કે વિસ્તા જોવું ન ગમે એવી સપ્ત દુર્ગંધમય ધાતુઓ તે આમાં ભરેલી છે. આ ગટરો બને આ સંડાસ કોને લઈને? આપણા શરીરને લઈને. નહીં તો દુર્ગંધમય ગટર કે સંડાસની શી જરૂર છે? હા, ચિત્કારી ચડે એવું આ બધા જ દ્રવ્યો શરીરમાં આવા ભરેલા છે, તેના ઉપર આ જીવ મોહ કરે છે. વિચારની ખામી છે. એમ વિચાર દ્રષ્ટિ થાય ત્યાં વૈરાગ્ય થાય છે. આખું જગત એક સ્ત્રીમાં મોહ પામ્યું છે, પણ ત્યાં તો વિવેકીને વિચારવાનને વૈરાગ્યથી આત્મા ઉપર દ્રષ્ટિ થાય છે, તે તો ત્યાં દેહ અને આત્માનો ભેદ પાડે છે. વિવેક હિત અહિતનું ભાન જેને પ્રગટ્યું, વિચારવાન છે એવો જીવને વૈરાગ્ય પ્રગટિ આત્મદ્રષ્ટિ થાય છે અને તે દેહને આત્માનો ભેદ પાડે છે. આ દેહ છે, આના દેહમાંથી જો આત્મા ચાલ્યો જાય તો આ દેહને કોઈ અડે નહીં. અડે તો એ સ્નાન કરે, મરદું થઈ ગયું. હવે કીધું મરદાને અડ્યો છે તો જા સ્નાન કર પહેલાં. એટલે કિંમત આત્માની છે. આત્મા છે ત્યાં સુધી જ એ દેહ પણ કામનો છે, નહીં તો કોઈ એને સ્પર્શ પણ નહીં કરે. ઇન્દ્રિયના સુખ એ ખરા સુખ નથી. પ્રવશી કહે, ઇન્દ્રિયના સુખ એ ખરા સુખ નથી પણ દુઃખ છે. એમ કેમ? પ્રવશી કહે, ઇન્દ્રિયના સુખ જે જગતવાસી જીવોને સુખરૂપ ભાસે તે દુઃખ કેમ?
ઇન્દ્રિયના સુખ તે ખરા સુખ નથી પણ દુઃખ છે, એમ કેમ? સુખને દુઃખ કયા એ વિરોધ થયો? આપણે તો જેને સુખ કહીએ, જ્ઞાનીઓ એને દુઃખ કયા, આ તો વિરોધ થયો. સંસારી જીવો જેને સુખ કહે, જ્ઞાનીઓ તેને દુઃખ કહ્યું, આ તો વિપરીત વાત થઈ ગઈ. સુખને દુઃખ કયા એ વિરોધ થયો તો કહેવાનું કે ઇન્દ્રિયોના વિષયો પરિણામે દુઃખરૂપ છે. એનું ફળ જે છે, ભલે વર્તમાનમાં એને મોહ સુખરૂપ ભાસે, પણ એનું ફળ વિપરીત આવે છે. કેવી રીતે? તો કે સ્વાદ એ રોગનું કારણ છે. સ્વાદ, જેટલા સ્વાદ તેટલા જ રોગ છે કૃપાલુ કે, અને જેટલા ભોગ તેટલા જ રોગ છે. પ્રભુ શ્રીએ જ કહ્યું, સ્વાદ એ રોગનું કારણ છે, એ રીતે ભોગથી પણ રોગ કયો છે? ભોગે રોગ ભયમ, જેમ વિશેષ ભોગવે તેમ શરીરની શક્તિઓ હણાઈ જઈને રોગ ઉત્પન્ન થાય છે. બહુ ખાય તો પણ રોગ થાય. સ્વાદ એ રોગનું કારણ છે, એ રીતે ભોગથી પણ રોગ કયો છે? દરેક જાતના ઇન્દ્રિય સુખ ઝાંઝવાના નીર જેવા છે, સંતોષ આપતા નથી. ઇન્દ્રિયોના સુખો છે તે મૃગ તૃષ્ણા જેવા છે. જેમ ગરમીની અંદર જેઠ મહિનામાં હરણા દૂર દૂર ભાગે, પાણી દેખાય પણ ત્યાં હોય નહીં, સૂર્યના તાપને લઈને એવું દેખાય, એટલે જેમ ઝાંઝવાના નીર જેવા ઇન્દ્રિયના સુખો છે. ખરેખર સુખ છે જ નહીં, છતાં જીવને તે ભાસે છે. દરેક જાતના ઇન્દ્રિય સુખ ઝાંઝવાના નીર જેવા છે, સંતોષ આપતા નથી. ગમે એટલા ભોગવો, લાખ વર્ષ સુધી શું, કરોડો વર્ષના આયુષ્ય હોય ત્યાં સુધી ભોગવે તો પણ સંતોષ નહીં, તૃપ્તિ થતી જ નથી. દેવલોકમાં અસંખ્યાત વર્ષો કે પલ્યોપમના કે સાગરોપમના આયુષ્ય છે, છતાં પણ તૃપ્તિ નહીં. ઘણું આ ભાવને ઘણું ઘી ખાધું ને ઘણો આહાર કર્યો કે મેરુ પર્વતના ઢગલા કરી દે, એના કરતો વિશેષ થાય. બધા ભવોના ભેગા કરીએ છતાં તૃપ્તિ ક્યાં? હજુ પણ 5-6 કલાકે પાછા હતા તેવા ને તેવા, ખાધું કે પાછા ભૂખ્યા ના ભૂખ્યા. એમ જ્ઞાનીઓ કે છે કે આ પાંચેયના વિષયો જીવને સંતોષ આપતા નથી. દરેક જાતના ઇન્દ્રિય સુખ ઝાંઝવાના નીર જેવા છે, સંતોષ આપતા નથી. તેમ તેનો પૂર્ણ ઉપભોગ પણ થઈ શકતો નથી. એને બહુ ભોગ, બહુ ખાવું છે, બહુ જોવું છે, પણ ઇન્દ્રિયો થાકી જાય છે. અમુક મર્યાદાથી આગળ એ ભોગવી પણ નથી શકતો. ભલે પદાર્થની ઉપલબ્ધિ હોય, પુણ્યને આધીન સાધન મળ્યું હોય, પણ શરીર કે ઇન્દ્રિયો સશક્ત નહીં હોય તો ભોગવી પણ નથી શકતો. તેમ તેનો પૂર્ણ ઉપભોગ પણ થઈ શકતો નથી. આત્મસુખ તેથી ઉલટું છે, આત્માનું સુખ તેથી ઉલટું છે. તે આત્માને ખરી શાંતિ આપે છે અને તેનું પરિણામ પણ અતિ સુખમય આવે છે. એ આત્માનું સુખ એથી ઉલટું, કેમ કે સ્વાધીન છે ને ઇન્દ્રિયોનું સુખ પરાધીન છે, એટલે એ સ્વ આત્મામાંથી જ ઉત્પન્ન થયેલું હોવાથી એનો કદી નાશ નથી. ત્યારે પર પદાર્થને પર વસ્તુને આધીન હોવાથી પુણ્ય હોય તો પર વસ્તુ મળે, નહીં તો ન મળે, અને વસ્તુ મળે પણ શરીર સ્વસ્થ ન હોય તો પણ ન ભોગવાય, માટે પરાધીન સુખ છે. જ્યારે આત્માનું સ્વાધીન સુખ છે એ શાશ્વત સુખ છે, જ્યારે પેલું ક્ષણિક સુખ છે. એટલે આત્માનું સુખ તેથી ઉલટું છે, તે આત્માને ખરી શાંતિ આપે છે અને તેનું પરિણામ પણ અતિ સુખમય આવે છે. નિર્દોષ સુખ છે, શાશ્વત સુખ છે, સ્વાધીન સુખ છે, માટે એનું પરિણામ પણ સુખમય આવે છે. જ્ઞાનીની આજ્ઞા તેના જ્ઞાનીની આજ્ઞા છે કે ઊંડો ઉતરીને વિચાર, મનને વિષય વિકારમાંથી હવે દૂર ખેંચી લે. એ ક્ષણિક પર દ્રવ્યમાં તો અનાદિકાલથી રહ્યો અને દુઃખ પામ્યો, હવે જાગ અને તારું ખરું સ્વરૂપ ઓળખ, ધ્યાન કર તો આત્માની ઓળખાણ થાય. પણ એમ થાય ક્યારે? તો કે ત્યાગ વૈરાગ્ય આવે ત્યારે. એ ન હોય અને પરમા વૃત્તિ હોય તો આત્મજ્ઞાન કદી પામી શકાય નહીં. પ્રભુશ્રી કહે, હવે તો નાનીની આજ્ઞા છે કે ઊંડો ઉતરીને તું વિચાર કર. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, વિચાર વિના વિષયો પ્રત્યે વિરક્તિ પણ આવે નહીં. પદાર્થનું સ્વરૂપ વિચાર વડે સમજવું પડશે,
नानीनी आज्ञा छे के ऊंडो उतरीने विचार मन ने विषय विकार माथी दूर खेंची ले ए क्षणिक पर द्रव्य मा तो अनादि काल थी रहो अने दुख पाम्यो हवे तो जाग अने तारा स्वरूप नी ओळखाण कर एनु ध्यान कर एटले चिंतन कर आत्मा नी ओळख जेथी आत्मा नी ओळखाण थाय पण एम थाय क्यारे तो के त्याग वैराग्य आवे त्यारे साचो अंतर त्याग अंतर थी त्यागवानी भावना वधे वैराग्य आवे ज आ आत्मानी ओळख थई शके अने संसार प्रति विरक्ति आवे अने ते न होय अने परमावृत्ति होय तो आत्मज्ञान कदी पामी शकाय नहीं एटले त्याग वैराग न चित्तमां थाय न तेने ज्ञान एटले आत्मानुं ज्ञान करवुं हशे तो आ त्याग वैराग्य तो जोईशे ज अने आ मोक्षना ए पण उपाय छे ज्ञान दर्शन समाधि वैराग्य भक्ति आदि साधन प्रत्यक्ष छे के जे साधना बले कर्मबल शिथिल थाय छे उपशम पामे छे क्षीण थाय छे माटे ते ज्ञान दर्शन संयम आदि मोक्षपदना उपाय छे एमो वैराग्य पण लीधो अने वैराग्य वगर त्याग होई शके नहीं साचो त्याग न होय प्रभु श्री एक वार एवं जोश थी बोलिया ते ब्रह्मचार्य जी के छे के प्रभुशीए एक वार बंदूक फूटे एवा आवाज थी कहूं के त्याग त्याग ने त्याग 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 ने त्याग एम बंदूक फूटे एवा आवाज थी कहूं हतुं आखरे मोक्षे जसे त्यारे कई स्त्री छोकरा ने साथे लईने जसे मरण आवे त्यारे मुकूं पड़े छे त्याग ने भूले मुके तो संसार छे चक्रवर्ती जेवा छखंड नु राज्य करता पण दुख लाग्यू के आ तो क्लेश छे खेदकारक छे त्यारे छोड़ी ने चाली निकल्या एम न विचार्यू के राज्य कोण करशे संचारी के प्रभुशी एक वार जाने बंदूक फूटे वा जोश थी बोल्या के त्याग त्याग ने त्याग त्याग सिवाय मोक्ष नथी आखरे के छे मोक्षे जसे त्यारे कई स्त्री छोकरा वगैरह ने हमणो मोह करीने मारा मान्या ए साथे लईने जसे आखरे मोक्षे जसे त्यारे कई स्त्री छोकरा ने साथे लईने जसे मरण आवे त्यारे मुकूं पड़े छे घणुं मारू मारू करिए पण मरण आवे त्यारे बधुं मुकी देवुं पड़े छे ए कई आपणने रोकी शके नहीं अने आपणे एमने साथे लई जई शके नहीं जवुं ज पड़े छे मरण आवे त्यारे मुकूं पड़े छे त्याग ने भूले मुके तो संसार छे चक्रवर्ती जेवा छखंड नु राज्य करता हता एमने पण संसार में दुख लाग्यू एमने घरे शू खामी हती पण जेटली राज्य नी सत्ता एटली ज एमने अधिकार भोगवे एटली ज उपाधि भोगवता हता 493 छपद नो पत्र छठ्ठू पद ते मोक्ष नो उपाय छे छठ्ठू पद ते मोक्ष नो उपाय छे जो कदी कर्म बंध मात्र थया करे एमज होय तो तेनी निवृत्ति कोई काले संभवे नहीं पण कर्म बंध थी विपरीत स्वभाव वाला एमा ज्ञान दर्शन समाधि वैराग्य भक्ति आदि साधन प्रत्यक्ष छे जे साधन ना बड़े कर्मबंध शिथिल थाय छे उपशम पामे छे क्षीण थाय छे माटे ते ज्ञान दर्शन संयम आदि मोक्षपद ना उपाय छे छठ्ठू पद पांच पद पांचू पद मोक्षपद छे यहां सुधी समझाई गयो जो यथार्थ तो एने छठ्ठा पद नी जरूर इच्छा था तो मोक्ष मळे केम तो ज्ञानी पुरुषो के छे एनो उपाय पण छे हमेशा जो कर्मबंध थया ज करता है तो कोई पण जीव मुक्ति ने पामे ज नहीं पण तेना उपाय छे ज्ञान सम्यक ज्ञान दर्शन चारित्राणी मोक्ष मार्ग सत्पुरुषे आपेलू ज्ञान ते सम्यक ज्ञान छे एनु यथार्थ श्रद्धान एनी दृष्टिए जोवुं ते सम्यक दर्शन छे अने तेना कहा प्रमाणे ज वर्तवुं आत्मानी स्वस्थता प्राप्त करवी ते समाधि अथवा सम्यक चारित्र छे वड़ी तेमा सहायरूप मोक्ष मेळवामा ते वैराग्य भक्ति आदि साधनों छे वैराग्य वितरागता
જેટલા અંશે વિતરાગતા છે તેટલા અંશે સમ્યક દર્શન છે. વિતરાગતા વિના સંપૂર્ણ કર્મનો અંત આવે નહીં, અને અજ્ઞાન જાય નહીં ત્યાં સુધી વિતરાગતા પણ આવે નહીં. એટલે વૈરાગ્ય, ત્યાગ અને વૈરાગ્ય સંબંધી આપણે વાંચતા હતા. વળી આગળ કે છે, બોધામૃત ભાગ એકમાં જણાવ્યું કે જે વૈરાગ્ય વડે સંસાર પ્રત્યેનો રાગ નાશ પામે તો એ વૈરાગ્ય સાથી રહે. કેવી રીતે એ વૈરાગ્ય ટકી રહે તેના માટે આવો પ્રશ્ન કોઈએ કર્યો તો જવાબ કે છે, પૂજ્યશ્રી કહે, આખો લોક બળી રહ્યો છે એમ લાગે ત્યારે વૈરાગ્ય રહે. આખો લોક ત્રિવિધતા આપતી બળી રહ્યો છે, આ સંસારમાં આધી વ્યાધિ ઉપાધિ સિવાય બીજું કંઈ છે જ નહીં, એવું જ્યારે સંસાર દુઃખરૂપ જેને ભાસે તેને જ વૈરાગ્ય રહે, તેને જ સંસાર પ્રત્યે અનાસક્ત ભાવ રહે. આખો લોક બળી રહ્યો છે એમ લાગે ત્યારે વૈરાગ્ય રહે. જગતમાં કોઈ સુખી નથી, પુણ્યથી સુખી દેખાય છે પણ સુખ નથી. પુણ્યથી ઉપરથી જીવો સુખી દેખાય પણ બળતરા તો અંદરની છે, દુઃખ અંતર આત્માનું છે. અને એ છે, ભલે ઉપરથી દેખાય નહીં, પુણ્યથી ઉપરથી સુખી દેખાય પણ અંતરમાં સુખ નથી, દુઃખ છે. કેમ કે અંતર દાહ રૂપ સાતા છે. પુણ્યથી સુખી દેખાય છે પણ સુખ નથી, દુઃખ જ છે. ચાર ગતિના જીવો, ચારે ગતિના જીવો દુઃખી છે. કેમ કે રાગ દ્વેષ છે ત્યાં દુઃખ જ છે. કેમ કે રાગ દ્વેષ જ્યાં છે ત્યાં દુઃખ જ છે. આત્માનું, આત્મા અનંત સુખનું ધામ છે એમ જેને સમજાય તેનું મન બીજામાં ન જાય. બાકી સંસાર પ્રત્યે કંઈ પણ આસક્તિ છે, રાગ છે કે દ્વેષ છે તો ત્યાં દુઃખ છે જ. સંસાર દુઃખરૂપ જ છે, છતાં જીવને અનંત તૃષ્ણાને લઈને તે સુખરૂપ ભાસે છે. એના પર એક દ્રષ્ટાંત કહ્યું છે કે કોલસા પાડનાર વેપારી હતો, તે લાકડા બાળીને કોલસા પાડે જંગલમાં જઈને, ત્યાં પાણીનો એક ઘડો પીવાનો લઈ જાય. હવે એકવાર એમ થયું કે એને એટલી બધી તરસ લાગી કે ઘડો પી ગયો, પૂરો ઘડો પી ગયો, છતાં તૃષા શમી નહીં. એટલે એને મૂર્છા આવી ગઈ, નિદ્રાવશ થઈ ગયો. અને નિદ્રામાં એને એક સ્વપ્ન આવ્યું કે જેથી એના ઘરમાં રહેલું બધું પાણી પી ગયો, એ સિવાય જેટલા કૂવા તળાવ વાવડીઓ જે કંઈ બધું પાણી પી ગયો. અંતે સમુદ્રો જોયા સ્વપ્નમાં, એ પણ બધા સમુદ્રો પાણી પી ગયો. છતાં પણ એને તૃષ્ણા શમી નહીં, હજુ મનમાં એમ છે કે હજુ પાણી પીવું, તૃષા છીપી નહીં. બરોબર. ત્યાર પછી એને એક કૂવો જોયો. હવે એ કૂવામાં પાણી ઊંડું હતું એટલે ઘાસનો પૂળો દોરીને બાંધીને અંદર નાખે. હવે પૂળામાં બીજું કંઈ સાધન નહોતું, એ પૂળામાં કેટલું જળ ચોટે. હવે પૂળો બહાર આવે અને એના ઉપર જે પાણીથી ભીંજાયેલા એ ઘાસ છે એને ચાટે. હવે કેવી રીતે જે કૂવા તળાવ સમુદ્ર બધું પાણી પી ગયો છતાં જ એની તૃષા છીપી નહીં, તો આ પૂળાના છાંટનાથી, જળ બુંદથી કેવી રીતે તૃષા છીપશે? આ દ્રષ્ટાંત આપીને જ્ઞાની પુરુષો કહે છે કે આપણા આત્માએ સ્વર્ગના, નવગ્રેવિકના, દેવલોકના ઉત્તમ સુખ ભોગવી લીધા તો પણ હજુ એને તૃપ્તિ થઈ નહીં, તો આવા મનુષ્ય ભવના તુચ્છ ઇન્દ્રિયોના સુખથી એને કેવી રીતે તૃપ્તિ થશે? માટે જીવને અલ્પમાત્ર મનુષ્ય દેહમાં કહેવાતા સુખનો વૈરાગ્ય વડે અવશ્ય ત્યાગ જ કર્તવ્ય છે. કેમ કે દેવલોકના સુખની ઈચ્છા શમી નહીં તો અહીંયા એ કદી શમવાની નથી. એટલે કહ્યું કે આ સંસાર દુઃખરૂપ છે એવું જ્યાં સુધી જીવને નહીં થાય ત્યાં સુધી તો એને મોક્ષ ભણી વલણ જ ન થાય. હું સુખી છું એમ માની બેઠો છે, એને હવે દુઃખ લાગે તો કંઈ સુખ શોધે. માટે અહીંયા કહ્યું કે ચારે ગતિના જીવો દુઃખી છે પણ આ લોક આખો બળી રહ્યો છે એમ જ્યાં સુધી જીવને નહીં થાય ત્યાં સુધી એને વૈરાગ્ય નહીં આવે. તો પછી એ વૈરાગ્ય સાથી આવે તો કે પૂજ્યશ્રી કહે, વિચારથી, શરીરનો વિચાર કરે કે
કે આ શરીર ઉપરથી સારું દેખાય છે પણ અંદર શું ભરેલું છે. વિચાર ઔષધ વિચાર ધનકર વિચાર તો પામ શરીર સંબંધી વિચાર કે આ સંસારના બધા પદાર્થો જે જે સંબંધમાં આવે તે બધા સંબંધી વિચાર કરે કે આ મને આ સંયોગ થયો કુટુંબનો ધનાદિનો કેટલા સમય રહેશે 5-25 વર્ષ ચાલ્યું જવાનું અને એમાં મારાપણું કરીને હું શું કામ દુઃખી થાઉં છું એને મેળવવા માટે મારા આત્માને કેટલો ક્લેશિત પરિણામ કરું લાવું કશા ભાવો કરું અને અંતે બધું મૂકીને ચાલ્યા જવાનું એમ દરેક પદાર્થનો વિચાર કરે તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. પૂજ્યશ્રી કહે વિચારથી વૈરાગ્ય આવે. શરીરનો વિચાર કરે તો આ શરીર ઉપરથી સારું દેખાય છે પણ એની અંદર શું ભરેલું છે એનું સ્વરૂપ કેવું ભયંકર છે. જો વિચાર કરે તો વૈરાગ્ય થાય. વૈરાગ્યની જરૂર છે. પ્રથમ હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી એમ કહ્યું એટલું થાય તો મનાય કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. કંઈક વૈરાગ્ય હોય તો બહુ જ પરિણામ પામે છે. વૈરાગ અક્ષમ ન હોવાથી જ્ઞાનીનો આશ્રય પણ ટકે નહીં અને નાની પુરુષેલા કહેલા વચનો પણ એના અંદરમાં ઉતરે નહીં. ઉપર ઉપર થઈને બધું જતું રહે. સાચો ત્યાગ અને સાચો વૈરાગ્ય જોઈએ. એ અંતરમાં આવ્યો હોય તો કંઈ કહેવું ન પડે અને સાચો વૈરાગ્ય બતાવવાનો ના હોય એ અંતરમાં આરાધવાનો હોય એટલે એવી પરિણતિ કરવાની હોય. એક દ્રષ્ટાંત બ્રહ્મચારજી આપ્યું કે યાજ્ઞવલ્ક્ય નામે એક બ્રાહ્મણ હતો જે જનક રાજાના દરબારમાં ગયો એટલે જનક રાજા એક વાર એને પૂછ્યું કે ત્યાગનું સ્વરૂપ શું. યાજ્ઞવલ્ક્ય બ્રાહ્મણને પૂછ્યું ત્યાગનું સ્વરૂપ શું. એ બ્રાહ્મણે કહ્યું કે મહારાજ આવતીકાલે કહીશ. ઘરે ગયો. પોતાની બે સ્ત્રી હતી મૈત્રેયની અને કાત્યાયની અને એને કહ્યું કે આ બધું ધન તમે બધું વેચી લો અડધું અડધું. કેમ? તો કે હું તો કાલે ત્યાગ લઉં છું. ત્યારે મૈત્રેયીએ કહ્યું કે આ ધનથી મોક્ષ મળશે? તો કે ના, મોક્ષ તો નહીં મળે એ વિચારવાનું હતી. તેથી એણે કહ્યું તો મારે નહીં જોઈએ. એટલે બધું ધન એને કાત્યાયનીને આપી અને બીજે દિવસે યાજ્ઞવલ્ક્ય સર્વત્ર સંપત્તિનો ઘરનો સ્ત્રી પુત્રાદિ સર્વનો ત્યાગ કરી રાજદરબારમાં ત્યાગ કરીને ગયો. ત્યારે પછી રાજાને પૂછવું નહીં પડ્યું કે ત્યાગનું સ્વરૂપ શું. સાક્ષાત એને જાણી લીધું. તેમ ચિત્રપટથી પણ પરમ કૃપાળુ દેવનો ત્યાગ આપણને આકર્ષે છે કે આ ત્યાગી પુરુષ છે. મુખ કમલથી વિતરાગતા એમની સૂચવે છે કે આ વિતરાગી પુરુષ છે. એમ આવો ત્યાગ વૈરાગ્ય ખરો જ્યારે હૃદયમાં પ્રગટશે ત્યારે મોક્ષ સાવ સુગમ હશે. પણ માત્ર બાહ્ય ત્યાગથી કે કહેવા માત્ર ત્યાગ કે વૈરાગ્યથી જીવતનું કદી કામ નહીં થાય. અંદર ઊંડી ઈચ્છા ઘણી તે કેમ કરીને તજાયજી. અંદરની ઈચ્છાઓ વાસનાઓને જ્યાં સુધી નહીં મારે ત્યાં સુધી આવા તો ત્યાગ અનંતવાર લીધા. અનંતવાર દિન દીક્ષા અનંતવાર આચાર્ય પણ પ્રાપ્ત કર્યું પણ અંતરમાંથી એ પદાર્થો પ્રત્યેની ઈચ્છા ઘટી નહીં મટી નહીં માટે એવો ને એવો રહ્યો. સુખ ત્યાગ કરવાથી મળે છે. ત્યાગમાં જ સુખ છે આ પહેલા એને લાગવું જોઈએ. નાની પુરુષના વચન દ્વારા એ વાત સમજાવી જોઈએ કે સાચું સુખ છે ત્યાગમાં. ત્યાગ સુખ ત્યાગ કરવાથી મળે છે. ત્યાગમાં જ સુખ છે પણ આ જીવે ગ્રહણ બુદ્ધિમાં જ સુખ લાગ્યું છે. ગ્રહણ બુદ્ધિમાં જ સુખ કલ્પ્યું છે. વધે કંઈક પરિગ્રહ વધે ધન વધે તો એને સુખ લાગે છે. માટે પહેલેથી વિચાર કરી સુખનો રસ્તો શોધવો. વિચાર કરી નક્કી કરવું કે સુખ શું છે અને યથાર્થ વિચાર કરે તો પ્રત્યક્ષ લાગે કે સુખ ત્યાગમાં છે ગ્રહણમાં નથી. ઈચ્છા થાય છે એ જ દુઃખ છે. ઈચ્છા થાય છે એ જ દુઃખ છે. માટે વિવેકે કરી ઈચ્છાઓને દૂર કરી લેવી. સુખી થવું હોય તો ઈચ્છાઓને ઘટાડવી. કેમ કે હે જીવ ક્યાં ઈચ્છા થવે હે ઈચ્છા
दुख मूल जब इच्छा का नाश तब मिटे अनादि भूल अने इच्छाओ नो नाश जेनी इच्छाओ नाश थई होय ते पुरुष ज करावी शके बीजो कोई नहीं करावी शके। एना उपर ब्रह्मचारी जी दृष्टांत आप्यो एक राजा हतो एक शास्त्री पासे रोजे सूत्र सांभळवा जाय तेमो एम आवे कि जे आ सूत्र सांभळे तेनो अवश्य मोक्ष थाय तो राजाए ये सूत्र दस चौमासा सुधी सांभळ्यु दस वर्ष हाँ ना अमो आम नथी के लिए आ सूत्र सांभळे तेनो मोक्ष थाय अवश्य मोक्ष थाय। हवे राजाए दस वर्ष सुधी दस चौमासामां आ सूत्र सांभळ्यु छता मोक्ष थयो नहीं। त्या एक ज्ञानी पुरुष आव्या त्यारे ए राजाए पूछ्यु के महाराज आटला ए शास्त्र सांभळवाथी मोक्ष थाय एम शास्त्रीए कह्युं पण दस वर्ष थया के मने मोक्ष थतो नथी। त्यारे आचार्य कह्युं कोण छे केनार तो के शास्त्री तो के शास्त्री लईने काले आवजे अमारी पास। एटले जे बे जणा आव्या त्यारे बेने एक एक थांबले ए साधु पुरुषे बंधावी दीधा अने पछी शास्त्री ने कह्युं के हवे छोड़ाओ आ राजा ने छोड़ाओ। तो के हूँ केवी रीते छोड़ाओ हूँ तो पोते बंधायेलो छुं। त्यारे राजा ने कह्युं के हवे तू छोड़ शास्त्री ने तो के हूँ पण साहेब केवी रीते छोड़ू हूँ तो पोते बंधायेलो छुं। एना उपरथी ए ज्ञानी भगवंते कह्युं समझायुं तो के नथी समझायुं स्पष्ट कहो। तो एमने पछी गुरुए कह्युं आचार्य महाराजे कह्युं के भाई बंधायेलो केम करी छोड़ावे पण छूटो होय ते छोड़ावी सके तेमज मोक्ष थवा माटे जे मोक्ष भणी जवा मंड्या छे जे संसारना परिग्रहथी ने राग द्वेष कषाय भावोथी छूटा थया छे एवा सत्पुरुषो ज मोक्षे जवानो रस्तो बतावी सके। अने पछी जो जीव तेना कया प्रमाणे आज्ञा आराधे तो जीवनो अवश्य मोक्ष थाय पण वातो करवाथी थाय नहीं। जो छूटू होय तो जे छूटेला एवा ज्ञानी पुरुषनो आश्रय ग्रहण करवो ए जे बतावे ते प्रमाणे वर्तो तो ज खरो त्याग आवे। बाह्य त्यागनी एटली किंमत नथी पण अंतर त्यागनी महत्ता छे ए माटे बाह्य त्याग छे। बाह्य त्यागनी एटली किंमत नथी जेटली अंतर त्यागनी छे अने अंतर त्याग ने माटे ज बाह्य त्याग छे। बाह्य त्याग माटे अंतर त्याग नथी। एकलो वैराग्य कामनो नथी समझण साथे जोईए। एकलो वैराग्य कामनो नथी समझण साथे जोईए। घणी वार वैराग्य धारण कर्यो पण सद्गुरु विना ते निष्फळ थयो। अनेक वार जिन दीक्षा लीधी एटले भले भले मोह गर्भित के दुख गर्भित वैराग्य तो कहीं आव्यो ज हशे वैराग्य नो उभरो त्यारे संसार त्याग्यो पण ज्ञान गर्भित वैराग्य नहीं आव्यो। आ संसार दुखरूप छे आ कर्तव्य रूप नथी आत्मा ने बंधन रूप छे यथार्थ समझण ज्ञानी द्वारा आव्या पछी त्याग लीधो नथी। मोह गर्भित के दुख गर्भित वैराग्य थी संसार त्याग्यो अथवा कुगुरु आश्रय का स्वच्छंदे क्रियाओ करी माटे भोग्यो। एटले यहाँ के छे एकलो वैराग्य कामनो नथी समझण साथे जोईए तो ज ते मोक्षनो उपाय थाय छे। घणी वार वैराग्य धारण कर्यो पण सद्गुरु विना ते निष्फळ गयो। वैराग्यादि सफल तो जो सह आत्मज्ञान तेमज आत्मज्ञाननी प्राप्ति तणा निदान। वैराग्यादि सफल क्यारे तो के जो सह आत्मज्ञान आत्मानी समझ सहित नो वैराग्य यथार्थ छे। का तो आत्मज्ञान छे तो दीक्षा कार्यकारी का आत्मज्ञान जेने सेवा ज्ञानी ने आश्रय लेवामां आवे तो पण कार्यकारी छे। पण स्वमती कल्पनाए एमो कल्याण मानीने जीव आगळ वधे तो एनाथी भली वात नहीं आवे। वैराग्य साचा गुरु वगर मोक्ष नथी। मोक्षनो मार्ग पण नहीं मळे। जड़ भरतनी कथा आवे छे ए ग्रंथ युगलमां आपी श्रीमद भागवतमां कथा छे के भरत राजा वैराग्य जागता भरत खंड नो राज्य तजी तपस्वी बन्या। जंगल में रहता त्या नदीए स्नान करवा गया ते वक्ते तरतनु जन्मेलू मृग शिशु पाणी में तणातु हतु तेने काढ़ी पोतानी झोपड़ी में ले आया। नदी ने पार करता
એ મૃગલાની માતા, મૃગની માતા, હરણની માતા મરી ગઈ અને એ પાણીમાં પડી ગયું. એને ડૂબતું જોઈને પેલા ઋષિએ જળ ભરતે પછી જળ ભરતા પૂર્વભાવની વાત છે, એને ઘરે લઈ આવ્યા, એને પાલ્યું, મોટું કર્યું. એના પ્રત્યે એટલો રાગ થઈ ગયો, મોહ થઈ ગયો, એના વગર ગમે નહીં, એ બચ્ચાને પણ એના વગર આવડે નહીં. મરણકાલ આવી ગયો, અંત વખતે પથારીમાં પડ્યા છે. એ હરણનું બચ્ચું પણ એમને જોઈને એને આંખમાં આંસુ આવે છે કે આ મારા માલિકની કેવી સ્થિતિ થઈ ગઈ, ઉઠી જ નથી શકતા. અંતે એ અને એમને એવો વિચાર છે કે આ બિચારાની કોણ સંભાળીશ, હું તો મરી જઈશ. એમો જીવ રહ્યો તો મરીને હરણના પેટે અવતરવું પડ્યું, જન્મ લેવો પડ્યો. પછી ત્યાંથી એ તેની મમતાથી મરી વખતે મૃગમાં વૃત્તિ રહેવાથી મૃગનો એક ભાવ કરી બ્રાહ્મણને ત્યાં જન્મ્યા. ત્યાં જાતિ સ્મરણ જ્ઞાન થતાં તે મૂઢની પેઠે રહેવા લાગે, હવે મારે બોલવું જ નથી. ફરી કઈ રાગ થઈ ગયો હતો એટલે મૌન તરીકે વર્તે છે, એટલે એને જળ ભરત જળ જેવો છાતો એમ જાણી એને ઘરમાંથી કાઢી મૂક્યો. ત્યારે વનમાં વસી મહાત્મા બન્યા. ત્યાં રહુગણ રાજાને તેમણે આત્માનો ઉપદેશ આપી આત્મજ્ઞાન કરાવ્યું. એટલે જ્યાં કંઈ પણ વૃત્તિ રહે ત્યાં ત્યાં જીવને જન્મ લેવો પડે છે, માટે ક્યાંય રાગ કર્તવ્ય નથી. ઘરમાં વૃત્તિ રહી તો ઘરમાં ઘરોલી થઈને ફરે, બગીચામાં વૃત્તિ રહે ત્યાં ડેડકા કે અળસિયા થઈને ફરે, પુત્ર સ્ત્રી આદિમાં વૃત્તિ રહે તેના પેટે અવતરવું પડે. માટે નાની પુરુષો કહે છે મોક્ષનો ઉપાય તે વીતરાગતા છે, રાગનો નાશ છે, વૈરાગ્ય ભાવ છે. હવે વૈરાગ્યનું વિપરીત રાગ છે, વૈરાગ્યનું વિપરીત રાગ છે, અને રાગને લઈને દ્વેષ છે. માટે રાગ દ્વેષનો અભાવ કરવો એ જ મોક્ષનો ઉપાય છે. રાગથી દ્વેષ છે, રાગથી વૈરાગ્યનો નાશ છે, અને વિતરાગતા અથવા વૈરાગ્યથી રાગનો નાશ છે. અને જ્યાં રાગ છે ત્યાં દ્વેષનો સદ્ભાવ છે જ. માટે વિતરાગ માર્ગ એમ કહ્યું, વિત દ્વેષ માર્ગ કહેવાની જરૂર નહીં પડી, કેમ કે જ્યાં રાગ છે તો દ્વેષ છે જ, અને જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ છે જ નહીં. એટલે રાગ દ્વેષના ત્યાગમાં જ મુક્તિ છે. એના ઉપર કૃપાળદેવ ઉપદેશ છા પ્રશ્ન 730માં જણાવે છે, જૈન માર્ગ શું? રાગ દ્વેષને અજ્ઞાનનું જવું તે જૈન માર્ગ, જીનનો માર્ગ. રાગ દ્વેષને અજ્ઞાન દેના નાશ પામી ગયા એવા જીનેશ્વર, તેણે જે માર્ગ ઉપદેશ્યો તેને જૈન નામ આપવામાં આવ્યું. જીન ઉપદિષ્ટ માર્ગ તે જૈન, જીનનો અનુયાયી તે જૈન. એટલે સાચો મોક્ષનો માર્ગ, સર્વ દુઃખથી છૂટવાનો માર્ગ રાગ દ્વેષનો નાશ છે. એ જીનેશ્વરે પોતે કરીને બીજાને બતાવ્યું એ જૈન માર્ગ છે. તે શું પ્રશ્ન? જૈન માર્ગ શું? રાગ દ્વેષને અજ્ઞાનનું જવું તે. રાગ દ્વેષને અજ્ઞાનનો નાશ થવો એ જૈન માર્ગ છે. કેમ કે જૈન માર્ગ જેને સ્થાપ્યો જીનેશ્વરો રાગ દ્વેષ અજ્ઞાનથી મુક્ત થયા છે, અને એ જ મુક્તિનો માર્ગ હોવાથી બધાને એ જ ઉપદેશ્યો છે. જેમ કૃપાલદેવે કહ્યું, રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. જે વડે જે હતી એટલે જે વડે રાગ દ્વેષ અજ્ઞાનનો નાશ થાય તે જ મુક્તિનો માર્ગ છે. પછી ગમે તે વેશ હો, ગમે તે દેશ હો, કે ગમે તે જાતિ હો, બાળક હો, વૃદ્ધ યુવાન હો, સ્ત્રી હો, પુરુષ હો, પણ રાગ દ્વેષ જેના ગયા તેની મુક્તિ નિશ્ચિત છે. ગમે તે જાતિમાં હો કે ગમે તે દેશમાં હો, ગમે તે ધર્મમાં હો, મતમાં હો, પણ રાગ દ્વેષ અજ્ઞાન જવા જોઈએ. પછી કે આ તો વૈષ્ણવ છે એટલે એનો મોક્ષ નહીં થાય એમ નથી. રાગ દ્વેષ જેના ગયા તેની મુક્તિ નિશ્ચિત છે. અને જૈન નામ ધરાવીને પણ રાગ દ્વેષ નહીં કાઢે તો નામ માત્રથી એનો મોક્ષ નહીં થાય. એટલે કૃપાલદેવે કહ્યું છે મોક્ષમાળામાં કે રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. જ્યાં રાગ છે ત્યાં સંસાર છે. સંસારી
અને મુક્ત બે પ્રકારના જીવ કહ્યા, સંસારી એટલે રાગી, જ્યાં રાગ દ્વેષનો સદભાવ છે તે સંસારી જીવ, અને જેને આ રાગ દ્વેષ ગયા તે સિદ્ધ પરમાત્મા છે. રાગ વિના સંસાર નથી ને સંસાર વિના રાગ નથી. કૃપાલદેવી પત્રાંક 780માં જ કહ્યું, આ દેહે કરવાયોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે, એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. આ દેહ આપણે ધારણ કર્યો, મનુષ્ય દેહ, આમાં મુખ્ય કરવાયોગ્ય શું? તો કે આ એક જ કાર્ય કરવાયોગ્ય છે, બીજું કંઈ કરવાયોગ્ય નથી. જે કરવાયોગ્ય છે તે જીવે જાણ્યું નથી અને બીજું કંઈ કરવા યોગ્ય જ નથી. ચૈતન્ય ચમત્કાર એ સૃષ્ટિના લક્ષમાં નથી. આ દેહે કરવાયોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ, કોઈ પણ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે, સર્વ પ્રત્યે સમભાવ રહે, એ જ દશા વર્તે અને એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. અર્થાત જેને કલ્યાણ કરવું હોય તેને આ જ નિશ્ચય કરવાયોગ્ય છે કે મારે રાગ દ્વેષ ઘટાડવા છે. પહેલાં તો અશુભમાંથી શુભમાં આવવું છે, શુભ પણ રાગ છે, પણ અશુભ કરતાં સારો છે અને એ શુદ્ધનો ઉપાય છે, શુદ્ધ ભાવમાં જવાનો. એટલે પહેલાં તો અશુભમાંથી શુભમાં આવવું, અશુદ્ધના લક્ષે તો કાળે કરીને જશે. કેમ કે જેના પ્રત્યે હું રાગ કરું છું એ પુરુષો કોઈ પ્રત્યે રાગ કરતા નથી, એટલે મારો રાગ પણ કોઈ એક કાળે નાશ પામશે. પણ રાગી સંગે રે રાગ દશા વધે, થાય તીણે સંસારો જી, નિરાગી થી રે રાગનું જોડવું, લઈએ ભવનો પારો જી, લઈએ ભવનો પારો જી. ભવનો પાર લેવો હોય તો નિરાગી પુરુષો પ્રત્યે રાગ કરવો. એટલે કૃપાલ કે રાગ કરવો નહીં, કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. તમે જો વિતરાગ રહી શકતા હો તો કોઈ રાગ કરવાની ક્યાંય જરૂર નથી, શુભ કે અશુભ કંઈ જ નહીં. પણ એવી દશા આપણી છે નહીં. તો પહેલાં કહે છે કે પ્રીતિ અનંતથી પર થકી તોડ અને સત્પુરુષના ગુણો પ્રત્યે જોડ, તો કાળે કરીને તારો આત્મા શુદ્ધ સ્વભાવમાં આવી શકશે. પણ તું અશુભ ભાવોમાંથી તો કોઈ દિવસ શુદ્ધ ભાવને પામી ન શકે. એટલે શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, શુભ ભાવમાં આવીને પછી મનને શુદ્ધ કરો. સર્વત્ર સમદશા આ દેહ કરવા એ કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે, એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે, એ જ વિનંતી. ઉપદેશ 729 પૃષ્ઠ ઉપર કૃપાલદેવ જણાવે છે, 15 ભેદે સિદ્ધ કયા, તેનું કારણ રાગ દ્વેષ ને અજ્ઞાન જેના ગયા, તેનું ગમે તે વેશે, ગમે તે જગોએ, ગમે તે લિંગે કલ્યાણ થાય તે છે. 15 ભેદે સિદ્ધ, સ્ત્રીલિંગ સિદ્ધ, પુલિંગ સિદ્ધ અને બીજા ધર્મોમાં જૈન ધર્મ નિમિત્ત નહીં હોય તો પણ એ સિદ્ધ બની શકે. પણ રાગ દ્વેષ ને અજ્ઞાન જેના ગયા તે ગમે તે વેશે, એટલે સાધુ વેશે કે ગ્રસ્ત વેશે, તો પણ મોક્ષ થાય છે. ભરત ચક્રવર્તી ગ્રસ્ત વેશે ઘરમાં કેવળ નાન પામ્યા, કુરમા પુત્ર કેવળી ઘરમાં કેવળ નાન પામ્યા, એમ ગમે તે વેશે, ગમે તે જગોએ, ગમે તે જગોએ, ગમે તેવા સ્થાને હોય, મરુદેવા માતા હાથીને હોદ્દે કેવળ નાન પામ્યા. શ્વેતામણ દ્રષ્ટિએ ગમે તે જગોએ, ગમે તે લિંગે, સ્ત્રીલિંગ સિદ્ધ, પુલ્લિંગ સિદ્ધ, આ મરુદેવા માતા સ્ત્રીલિંગ સિદ્ધ છે, ગમે તે હોય સ્ત્રી કે પુરુષ, એ કઈ સ્વરૂપમાં બાદ નથી. સ્વરૂપ ચિંતન જે યથાર્થ કરે તેનો મોક્ષ છે. પુલિંગ એટલે આ સ્ત્રીલિંગ ને પુલિંગ, પુરુષલિંગ, પુલિંગ એટલે પુરુષલિંગ અને સ્ત્રીલિંગ એટલે સ્ત્રીઓ,
સ્ત્રીઓ પણ મોક્ષને પામે, પુરુષ પણ પામે, અને નપુસ્તક લિંગ પણ મોક્ષે જાય. એટલે 15 ભેદે સિદ્ધ કયા. પુલ્લિંગ એટલે તો પુરુષલિંગ, હા, અને સ્ત્રીલિંગના નપુસ્તકલિંગ, ત્રણ વેદ કયા ને એ પ્રમાણે. એટલે કોઈ પણ વેદમાં હોય એ યથાર્થ રાગદ્વેષ અજ્ઞાનનો નાશ કરે તો એ મુક્તિને અવશ્ય પામે. 15 ભેદે સિદ્ધ કયા તેનું કારણ, રાગ દ્વેષ ને અજ્ઞાન જેના ગયા તેનું ગમે તે વેશે, ગમે તે જગોએ, ગમે તે લિંગે, એટલે સ્ત્રીલિંગ પુલ્લિંગ નપુંસકલિંગ, ગમે તે લિંગે કલ્યાણ થાય તે છે. 358 પૃષ્ઠ ઉપર વચનામૃતમાં 420 પત્રમાં કહ્યું, ઉપદેશ રહસ્ય માં ઈશ્વર વિજયજી કહ્યું છે કે કેટલું કહીએ, કેટલુંક કહીએ, જેમ જેમ આ રાગ દ્વેષનો નાશ વિશેષ કરી થાય તે તે પ્રકારે પ્રવર્તવું એ જ આજ્ઞા જિનેશ્વર દેવની છે. જિનેશ્વર ભગવંતે એમ કહ્યું તીર્થંકરોએ કે કેટલું તમને કહીએ, તમે આ રાગ દ્વેષનો જેમ નાશ થાય તેમ કરો તો તમારો મોક્ષ નિશ્ચિત છે, તેમ જ પ્રવર્તો. કિમ બહુણા ય જહ જહ રાગદ દોષા લહુ વિલિજ્યંતિ તહ તહ પૈઠી અવમ એસા આણા જીણીંદાણમ. કિમ બહુણા, શું વિશેષ કહીએ, ઈ જહ જહ જ્યાં જ્યાં રાગ દોષા લહુ વિલજ્યંતિ, એટલે જેમ જેમ આ રાગ દ્વેષનો નાશ વિશેષ કરીને થાય તહ તહ પૈઠી અવમ તે પ્રકારે પ્રવર્તું, એસા આણા જીણીંદાણમ, એવી જિનેશ્વર ભગવાનની આજ્ઞા છે. પ્રભુશ્રી ઉપદેશામૃતમાં કહે છે મોક્ષનો ઉપાય એટલે જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય આદિ મોક્ષ પદના ઉપાય છે. વૈરાગ્ય એટલે રાગ દ્વેષનો અભાવ, અને એ કેમ થાય એના માટે આ જ્ઞાની પુરુષો આપણને કહે છે. પ્રભુશ્રી કહે ઉપદેશામૃતમાં 436 પૃષ્ઠ પર કહ્યું, આ સંસાર ભ્રમણનું કારણ શું. આ સંસારમાં અનાદિકાલથી આપણો આત્મા રઝળે છે, ચાર ગતિમાં દુઃખ ભોગવે એનું કારણ શું. આ સંસાર ભ્રમણનું કારણ શું, તો કે રાગ દ્વેષ અને મોહ. મોહ એટલે અજ્ઞાન, દર્શન મોહ, રાગ દ્વેષે ચારિત્ર મોહ, અર્થાત સંસાર પરિભ્રમણનું કારણ મોહનીય કર્મ છે. અને બોધ વિતરાગતા ચૂક ઉપાયમ કર્મ મોહની ભેદભે અથવા કર્મ પ્રકારના તેમાં મુખ્ય આઠ અને તેમાંય મુખ્ય મોહની હણાય તે કુપાઠ. કૃપાલ કે આ મોહને હણવાનો તમને પાઠ શીખવું છું, અને મોહ હણાઈ ગયો તો બીજા કર્મો આપોઆપ હણાઈ જશે. એટલે મૂળભૂત મૂળ પકડ્યું, મૂળનો જ નાશ કરી દે એટલે ઝાડ આપોઆપ સુકાઈ જાય. એટલે સંસાર પરિભ્રમણનું કારણ શું, તો કે રાગ દ્વેષ અને મોહ. એમાં જીવ એવો આધીન થઈ ગયો છે કે પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે, મોહ વશ પોતે કોણ છે જ ભૂલી ગયો. એમાં મોહમાં મોહ વશ એને આધીન થઈને પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે. હજી પણ તે મામા, કાકા, ભાઈ ઇત્યાદિ માન્યા કરે છે, અને આ જીવને જ મહત્વ, આ જીવનને જ મહત્વ આપી રહ્યો છે. પણ આવા તો કંઈક ભાવ કર્યા અને દુઃખ પામ્યો, માટે તેથી છૂટવાના ભાવ હવે જાગવા જોઈએ. પ્રભુશ્રી કહે કે આ પોતાનું સ્વરૂપ ભૂલી જઈ પરને મામા, કાકા, ભાઈ ઇત્યાદિ માન્યા કરે છે, અને આ જે પર્યાય છે, આ મનુષ્ય પર્યાય, આવા જીવનને જ મહત્વ આપી રહ્યો છે. હું દેહાદિ સ્વરૂપ છું ને આ દેહ પુત્રાદિ મારા છે, સ્ત્રી પુત્રાદિ સગાવાલા, એને જ મહત્વ આપી રહ્યો છે. પણ આવા તો કંઈક ભવ કર્યા અને દુઃખ પામ્યો, માટે તેથી હવે છૂટવાના ભાવ જાગવા જોઈએ. નજર મુકતા રાગદ્વેષ થયા જ કરે છે, તેને કેમ રોકવા. મેં ખાધું, મેં પીધું, મેં આ કર્યું એમ માને છે, પણ ત્યાંથી તેને હવે પાછા હટવાની જરૂર છે. આત્માની સમજણ પ્રાપ્ત કરવા તો આ બધાથી નિવર્તવું પડશે, બધું મૂકવું પડશે, કંઈ મારું નથી એમ માનવું પડશે. આ બધામાંથી રાગ દ્વેષ ભાવ મૂકવા પડશે. ક્યાંય પણ રાગ રહી ગયો
तो त्याग हसे ते पण भोग जसे। एक दृष्टांत प्रभुशे आप्युं छे उपदेशामृत में 260 पृष्ठ पर के एक महाराज कथा करता ते सांभळीने बधा लोको दिंग थई जता। सत्य संबंधी बोलवानुं आवे तो असत्यनी धूल काढ़ी नाखे, ब्रह्मचर्य संबंधी बोले तो बे धड़क गरजी उठे, अने अहिंसा संबंधी पण कहीं आवे तो एनुं पण सूक्ष्मता थी दया भाव दर्शावी शके, अने बधा व्याख्यान तेर्या पछी कहे कि धन्य महाराज आजे तो खूब करी। पण परिग्रह संबंधी आवे तो बोलता मोड़ा पड़ी जता। केम? तो कि एक सोना मोहर राखेली पासे एमो जीव रहा करे, एटले पोते दोषी छे, एटले आवाज निकले क्यांथी के भाई हूँ परिग्रह संबंधी बात करूं ने मैं पोते ज परिग्रह राखेलो, एटले परिग्रह संबंधी बोलता मोड़ा पड़ी जता। ते उपरथी एक शिष्ये विचार्यू कि आम केम थाय छे, कईक छे परिग्रह एमनी पासे, नहीं तो ए पाछा केम पड़े छे। लावने तेमनी गादी के गंडोलियो जोईनी जोयू जोऊं, तेथी ज्यारे ते झाड़े फरवा गया त्यारे तेमनो गंडलियो खींचीती अंदर उतारी अंदर तपासी जोयू, पण कई अने मळ्यू नहीं। पछी ओसिका तपास्या तो एक सोना मोहर चीथरे बांधीने संताड़ी लीधी थी, तेथी तेने खातरी थई के आज वस्तु तेमने परिग्रह संबंधी बोलवा देती नथी। तेथी ते काढ़ी लई ओसिकू बांधी दीधू अने जतो रह्यो। पछी महाराज आवीने बैठा तो ओसिकू कोईए बांध्यु होय तेवू जणायू, तेथी छोड़ी जोयू तो ते मोहर दीठी नहीं। पण ज्ञानी एटले समझी गया कि ठीक थयू, बला गई, नहीं तो त्याने त्या जीव रहतो हतो। हवे ते लप मटी, तेथी हवे बीजे दिवसे परिग्रह बो पर बोलता जरा पण आंचको आव्यो नहीं, अने बधाने घणो आनंद थयो। पछी बधा जता रह्या एटले पेलो शिष्य मोहर वाळो बैठो छेल्लो बैठो रह्यो, अने तेणे कह्युं के महाराज आजे तो आपे परिग्रह उपर हद करी। एटले महाराज समझी गया अने हसीने कह्युं के तारा ज काम लागे छे, बहु सारू कर्युं, तारा ज काम लागे छे, पण सारू कर्युं, मने के ते आसक्ति मोती छोड़ाव्यो, नहीं तो मारी वृत्ति पण त्यां ज रहती थी। एम ज्या ज्या जीव ने राग होय छे त्या ए स्थिरता आवा देतो नथी, वृत्ति त्यांनी त्यां रहे छे। बोधामृत भाग एक में जणावे छे कृपाळु देव कहे छे के राग द्वेषथी रहित थवुं ए ज धर्म छे। धर्म धर्म करे अने राग द्वेष करे तो धर्म क्यांथी थाय? धर्म धर्म करे अने राग द्वेष करे तो धर्म क्यांथी थाय? मोक्षे जवुं होय तो राग द्वेष ने ओछा करवा पड़शे। भगवान प्रत्ये राग करवानो छे, पहला तो भगवान प्रत्ये राग करवानो छे ए एक पक्षी राग होवाथी मोक्षे लई जाय छे। भगवान प्रत्ये राग थवा माटे संसार प्रत्येदी राग भाव ओछो करवानो छे। भगवान प्रत्ये राग थवा माटे संसार प्रत्येदी राग भाव ओछो करवानो छे। कोई थी वैर भाव राखवो नहीं, मैत्री भाव राखीने वर्तवू। जे जे राग द्वेष ओछा करे ते भगवान नी पासे जाय छे, जे जे राग द्वेष ओछा करे ते भगवान नी पासे जाय छे। केम के राग द्वेष रहित थेलो आत्मा क्या जाय? मुक्ति पामे, मोक्षे जाय, भगवान बनी जाय छे। वड़ी कहूं वस्तु ने जाणवाथी दोष नथी, पण राग द्वेष करवाथी दोष छे। जाणवा मात्र दोष नथी, जाणवो ए तो आत्मानो स्वभाव छे, ज्ञान दर्शन ए आत्मानो मुख्य गुण छे। सिद्ध भगवान बधुं जाणी रह्या छे, जो जाणवाथी दोष थाय तो ते महादोषी थई जाय, केम के ए तो बधुं जाणे छे। जाणवा मात्र थी दोष नथी, पण जाणीने एमो राग द्वेष करे ए दोष छे। जेम के उदयाधीन घर मांड्यू होय, स्त्री होय, पुत्र होय, बधुं होय, पण एना प्रत्ये अंतर थी जागृति होय के बधुं कर्माधीन मळी आव्युं, पण बधो मोह छे, एम करीने अलिप्त भावे घरमो रहेतो होय तो त्यां पण ते छूटे छे।
જેમ કે એક વ્યક્તિ હતા, રોજે બધા ભેગા થાય સત્સંગમાં, તો એક દિવસે એ શેઠ મોડા આવ્યા. ત્યારે બીજાએ કહ્યું, કેમ આજે મોડા આવ્યા? તો કે ભાઈ, આજે મહેમાનને વળાવવા ગયો હતો. કોણ મહેમાન? તો કે આજે મારો પુત્ર મરી ગયો હતો, એટલે એનો અગ્નિ સંસ્કાર કરીને આવ્યો છું. એમ એટલી બધી જાગૃતિ હોય કે બધાને જવાનું નિશ્ચિત છે, વહેલા કે મોડા, તો ત્યાં પણ એને બંધ નથી. એમ વસ્તુને જાણવાથી દોષ નથી, પણ રાગદ્વેષ કરવાથી દોષ છે. જેટલા અંશે વિતરાગતા છે, તેટલા અંશે સમ્યક દર્શન છે. જેટલી વિતરાગતા, તેટલું નિર્વિકલ્પપણું છે. જેટલી વિતરાગતા, તેટલું નિર્વિકલ્પપણું છે. મોક્ષ સુખરૂપ છે અને મોક્ષનો માર્ગ પણ સુખરૂપ છે. મોક્ષ સુખરૂપ છે અને મોક્ષનો માર્ગ પણ સુખરૂપ છે. જીવને દેહ મળ્યો, તેમાં ઇન્દ્રિયો મળી, તેથી તે વસ્તુઓને જાણે છે, દેખે છે, તેમાં રાગદ્વેષ કરે છે, તેથી કર્મ બંધાય છે. તેથી નવો દેહ મળે, ફરી પાછો વિષયમાં પ્રવર્તે, ત્યારે ફરી રાગદ્વેષ કરી કર્મ બાંધે, તેથી ફરી દેહ મળે. એમ અનાદિકાલથી થતું આવ્યું છે. શરીર મળ્યું, કર્મનું ફળ શરીર મળ્યું, નો કર્મ. હવે એ મળ્યું, શરીર મળ્યું એટલે ઇન્દ્રિયો મળી. ઇન્દ્રિયો પોતપોતાના વિષયોની છે, એટલે જીવ તેમાં રાગદ્વેષ કરે. રાગદ્વેષ એ ભાવકર્મ છે, એ કરે એટલે નાના વર્ણિયાદી 8 દ્રવ્યકર્મનો બંધ થાય. હવે એના ફળમાં ફરી દેહ મળે, ફરી કુટુંબ મળે, ફરી સગા સંબંધી વગેરે એનો જોગ થાય, એમાં ફરી રાગદ્વેષ, ફરી રાગદ્વેષ કરે, ફરી ભાવકર્મથી દ્રવ્યકર્મ, દ્રવ્યકર્મથી નો કર્મ, એમાં અનાદિનું ચક્કર ચાલ્યા જ કરે છે. કોઈ દિવસ સંસારનો અંત જ આવતો નથી. પણ નાની પુરુષના ઉપદેશે રાગદ્વેષને મૂકી દે. જે ઉદય આવે કર્મ, એમાં રાગદ્વેષ ન કરે, ભાવકર્મ ન કરે, તો દ્રવ્યકર્મ આવીને ચોટે જ નહીં, કારમણ વર્ણ આવે જ નહીં, તો એને દુઃખ થાય, કાળે કરીને અવશ્ય છૂટી જાય. એમ અનાદિકાલથી થતું આવ્યું છે. છૂટવાનો રસ્તો એ છે કે રાગ દ્વેષ મંદ કરવા, ઘટાડવા, ઘટાડતા ઘટાડતા મટાડવા. એક તો આજનું આજ મારે વિતરાગ થઈ જવું છે, નહીં બને. પુરુષાર્થ કરે કે રાગ દ્વેષ ખોટા છે, કર્તવ્ય નથી, તો એ ઘટી શકે છે. છૂટવાનો રસ્તો એ છે કે રાગ દ્વેષ મંદ કરવા. રાગ દ્વેષ ગયા વિના છૂટકો નથી, વહેલે કે મોડે કાઢવા જ પડશે. રાગ દ્વેષ ગયા વિના છૂટકો નથી. અજ્ઞાનથી જીવ લૂંટાય છે. મિથ્યાત્વ સહિતનું જ્ઞાન તે અજ્ઞાન. એ જ્ઞાનના નિર્ણય બધા ઊંધા હોય છે. મિથ્યાત્વ સહિતનું જ્ઞાન અજ્ઞાન, એના બધા નિર્ણય ખોટા. મિથ્યાત્વ દશામાં જે જાણે છે તે બધું અજ્ઞાન છે. પ્રભુશ્રીના વખતમાં સમયસાર વંચાતો હતો, ત્યારે શીતળ પ્રસાદજીએ પૂછ્યું કે રાગ દ્વેષ જાય તો જીવ મુક્ત થાય, પણ એ રાગ દ્વેષ શી રીતે જાય? શીતળ પ્રસાદજી આવતા પ્રશ્નના વખતમાં સમયસાર વંચાતો હતો, અહીંયા ત્યારે એમણે પૂછ્યું કે આ રાગ દ્વેષ એટલા દુર્ધર છે, જાય કેવી રીતે? એ રાગ દ્વેષ જાય તો જીવ મુક્ત થાય, પણ એ રાગ દ્વેષ જાય શી રીતે? ત્યારે પ્રભુશ્રીએ કહ્યું કે જેનામાં રાગદ્વેષ નથી તેનામાં ચિત્ત રહે તો રાગદ્વેષ જાય. જેના રાગદ્વેષ ગયા એવા વીતરાગ પુરુષોમાં, પરમ કૃપાળુ દેવમાં આપણું ચિત્ત રહે તો આપણા પણ રાગદ્વેષ જાય. સ્થિર વસ્તુને ચલિત વસ્તુ બાંધવામાં આવે તો એ પણ સ્થિર થઈ જાય છે. જેમ કે હાથી બળવાન છે, પણ એને લોખંડના ખૂંટે બાંધી દે તો એને પણ સ્થિર થવું પડે. એમ જે જ્ઞાની પુરુષો છે એના પ્રત્યે એના વચનોમાં પ્રેમ ભાવે તો આપણું મન સ્થિર થાય છે. એનું મહાત્મ્ય ભાસે, કૃપાળુદેવનું મહાત્મ્ય લાગે કે આ સત્પુરુષ એટલે શું, આ કઈ મહાન વસ્તુ છે, અને એનો ઉપદેશ એટલે કોઈ અદભુત અજબ ગજબ વાત છે. એનું મહાત્મ્ય જેટલું ભાસે તેટલી વૃત્તિ ત્યાં સ્થિર રહે છે. જે વસ્તુનું મહાત્મ્ય હોય ત્યાં ત્યાં જીવની વૃત્તિ સહેજે જાય છે. અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગહિત કરમ મુદ્રાર સત્સમાગ સુતિ ચેતના જાગ્રત કરમ અચિંત્ય તુજ મહાત્મનો
એ મહાપુરુષોનું વચનનું અચિંત્ય મહાત્મ્ય છે એ લાગવું જોઈએ. આ જીવની સવારથી સાંજ સુધીની બધી ક્રિયામાં રાગદ્વેષ થયા કરે છે, પણ જ્યારે એમ થાય કે મારે રાગદ્વેષ નથી કરવા ત્યારે સંભાવ આવે છે. સવારથી સાંજ સુધી આ રાગદ્વેષ કર્યા જ કરે છે જીવ, પણ મારે આ રાગદ્વેષ નથી કરવા એવું જીવને થાય તો જ એ છૂટી શકે, પણ સમજણ વગર એવો ભાવ ઉપજતો નથી. એક દ્રષ્ટાંત છે કે એક દીકરાને, એટલે પોતાના દીકરાનો દીકરો પૌત્ર એને મોટો કર્યો. હવે પેલો લાડમાં પોતાના દાદાને ગમે તેમ બોલે, અને એક દિવસે દાદાને માર્યા. હા, એટલે પેલા દાદા ઓટલા પર બેઠા રડે છે. ત્યાં થઈને એ સાધુ પુરુષ પસાર થયા. એમને કહ્યું કે કેમ બાપા રડો છો? તો કે શું કરું કે આ મારા પુત્રે પોત્રે માર્યો મને. ત્યારે સાધુ સંતે એમ કહ્યું કે જુઓ, આ સંસારનું સ્વરૂપ જ એવું છે, આમાં કંઈ સાર નથી, હવે છેલ્લી ઉંમર છે, ચાલો મારી સાથે આત્મકલ્યાણ કરી લો. ત્યારે પેલા બોલી ખીજીને બોલ્યા કે તમને આ વકીલાત કરવાનું કોણે કહ્યું? મારો પુત્ર છે તો મારે છે, છે તો મારે, તમને આવું કોણે આપણ કરો છો? ચાલો ચાલવા માંડો. એમ આ જીવને મોહ કેટલો આંધળો છે, મારે છે તો પણ ગમે છે, એમ રાગ કરે મોહ કરે છતાં ખોટો છે, કર્તવ્ય રૂપ નથી એમ પણ જીવને ભાસતું નથી, તો એ છોડે ક્યારે? એમ કે છે, આ જીવથી સવારથી સાંજ સુધીની બધી ક્રિયામાં રાગદ્વેષ થયા કરે છે. જ્યારે એમ થાય કે આ રાગદ્વેષ કરવાયોગ નથી એમ થાય તો સંભાવ આવે, તો વિતરાગતા ભણી વળે, પણ હું જે કરું છું એ સુખરૂપ જ છે તો પછી કેવી રીતે છોડે? અને રાગદ્વેષ છોડે નહીં ત્યાં સુધી એને સાચું સુખ કદી થાય નહીં. બધા મહાપુરુષોને એક જ ઉપદેશ છે કે જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું, કૃપાલ, એ જ મારો ધર્મ છે. મારો એટલે આત્માનો ધર્મ જ આ છે. રાગદ્વેષ એ સંસાર છે. સંસારરૂપી ગાડીને રાગદ્વેષરૂપી બે બળદ છે, એના આધારે આ ચાલી રહ્યું. સંસારરૂપી ગાડું રાગદ્વેષ જો મૂકી દે તો આ સંસારરૂપી ગાડાનું અટકણ છે, અટકી પડે. સિદ્ધાંતજી મહારાજ હતા, નાની પુરુષ હતા, કે છે ઝપાટા બંધ વિહાર કરતા એમને કોઈ મળી શકતું નહીં. એક ભાઈ એમને બહુ શોધતા હતા. એક વખતે ચિદાનજી તેમને મળ્યા, ત્યારે કહ્યું કે બાપજી કંઈ ઉપદેશ કરો, ઘણો ફરીને આજે આપને શોધી કાઢ્યા. ત્યારે ચિદાનજી મહારાજે કહ્યું કે જાઓ રાગદ્વેષ ન કરો, જાઓ રાગદ્વેષ ન કરો. ત્યારે એ ભાઈએ કહ્યું કંઈ વિશેષ કહો, રાવ રાગદ્વેષ ન કરો એટલામાં શું, કંઈ વિશેષ કહો. ત્યારે ચિદાનજી મહારાજે કહ્યું કે વિશેષ જાણવું હોય તો બીજી દુકાનો ઘણી છે, અહીં તો એટલી જ વાત છે. તમારે વધારે જાણવું હોય તો બીજું ઘણું, બધાનો સાર આ છે કે રાગ દ્વેષ ઘટાડો, એનો નાશ કરો તો જ મુક્તિ થશે. ઘણું શાસ્ત્ર જ્ઞાન હોય પણ રાગ ઘટાડે નહીં, મોહ ઓછો કરે નહીં, કશાય ભાવ વિષયો ઘટાડે નહીં તો મુક્તિ થાય નહીં, ગમે એટલો ક્ષોભક્ષમ હોય. રાગ નરી સાદો યખવિસા એ તુમ દુઃખ કા દિશા, જબ તુમ ઉનકુ દૂર કરીસા તબ તુમ જગ કા ઈસા આપ સ્વભાવ મેરે, અબ ધો સદા મગન મન રેના. રાગ ન રીસા, રાગ ને રીસા દોય ખવિસા, રાગ રીસ એટલે દ્વેષ, રાગ અને રીસા એટલે રાગ ને દ્વેષ દોય ખવિસા, ખવી ભૂત જેવો હોય. એક વ્યંતર છે, એ આ બધા દુઃખરૂપ છે વ્યંતર જેવા. રાગ ને રીસા દોય ખવિસા એ તુમ દુઃખ કા દિશા, જ્યાં સુધી રાગ દ્વેષ હશે ત્યારે ત્યાં સુધી તમારા દિવસો દુઃખમાં જ જશે. એ તુમ દુઃખ કા દિશા, પણ જબ તુમ ઉનકુ દૂર કરીશા, જ્યારે તું રાગ દ્વેષને દૂર કરીશ તબ તુમ જગ કા ઈસા, ત્યારે તું આ જગતમાં ઈશ્વર બની જઈશ. સર્વથા રાગદ્વેષનો નાશ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. આત્માનું શુદ્ધ સ્વરૂપમાં રાગદ્વેષનો અનંતાંશ નથી.
એટલે ચિદાનંદજી મહારાજે કહ્યું, લાખ બાત કી બાત યહ તો કુ દેય બતાય, પરમાત્મ પદ જો ચહે રાગ દ્વેષ તજ ભાય। લાખ બાત કી બાત યહ, લાખ વાતો કરો પણ એનો સાર આ છે। લાખ બાત કી બાત યહ તો કુ દે બતાય, તમને બતાવી દઈએ છે કે પરમાત્મ પદ જો ચહે, જો તારે પરમાત્મ પદની ઈચ્છા હોય તો રાગ દ્વેષ તજ ભાય। હે ભાઈ, તું રાગ દ્વેષને મૂકી દે તો તું પરમાત્મા બની જઈશ। એટલે વાત ટૂંકી છે, એટલે રાગ દ્વેષ અજ્ઞાનનો નાશ એનું નામ મોક્ષ છે। પછી એ ઘણા શાસ્ત્ર વાંચીને કરે કે તરત જ કરવા માંડે તો એનો મોક્ષ નિશ્ચિત છે। ભલે બોલતા નહીં આવડતું હોય, પણ જે રાગ દ્વેષ મૂકી દેશે તો એનો મોક્ષ થઈ જશે। અને ઘણી વાતો કરતા આવડતું હોય, શાસ્ત્રનું જ્ઞાન હોય, પણ રાગ દ્વેષ છોડે નહીં, અને ઉડતું ધર્મને નામે મોટા બનવાની ઈચ્છા રાખી અને માન મોટાઈમાં રાગ કરે, ખાવા પીવાની આસક્તિ વધારે અને પોતાની જાતને વિદ્વાન માને, પણ આ વૃત્તિઓ નહીં જાય।